આજે વધારે પડતી ઠંડી છે નહીં? હા, કે આપણે તો મનાલીમાં આવ્યા છીએ. હા ભાઈ, આવું ને આવું જોઈ તારું તો કઈક નું કઈક કઈક નું કઈક. કદી ને યાદ એવું આપણે સ્કૂલમાંથી મનાલી ગયા હતા એકવાર. હા, કેટલી મજા આવી હતી નહીં? આપણે લોકોને પહેલેથી જોડે જોડે છે, આઈ મીન સોસાયટીમાં ભેગા, સ્કૂલે ભેગા, અને આપણા એકબીજાના પરિવારને પણ સારું ભળે છે. પણ મને એવું લાગે છે જ્યારે આપણા પરિવારને આપણા રિલેશન વિશે ખબર પડી ને એટલે બધું પછી તૂટી ભાંગ થઈ જવાનું છે. અને પછી આપણા પરિવારવાળાને તો ખબર જ છે કે બંનેના ઘરમાં કેટલો ગુસ્સો ભરેલો છે. એ તો છે જ ને, અને વાતનું વતેસર થશે એ તો અલગ. એટલા માટે તો હું કહું છું કે તારે છે ને મને એ સોસાયટીમાં મળવા નહીં આવવાનું, નહીં આવવાનું તોય સમજવું જ નથી. આ સમય અત્યારે ટાઈમ એવો છે ને કે અત્યારે કોઈ ન આવે એટલે. હા તો પછી અહીંયા ગમે તે આવે ને, જોઈ જાય ને તો તકલીફ પડશે, એની કરતાં હવે ઊભા થાવ ને નીકળો. કોઈ આવતું નથી, આવે તો ભલે ને આવતું, હું તો કહું એમાં શું વાંધો, આપણે બેઠા છીએ વાત કરીએ છીએ. હું જાઉં છું. બીટી કોણ હતો એ છોકરો? નથી ઓળખતા. હા કોણ હતો, આપણી સોસાયટીમાં જ રહે છે. પણ તમે અહીંયા શું કરતા હતા? શાકભાજી લેવા જતી હતી, અને શાકભાજીની ઓલી લારીવાળો આવે ને એની વેઇટ કરતી હતી. આવ્યો નહોતો તો અહીંયા બેઠી ગઈ. નથી પાકીટ, નથી થેલી. હા એ તો એવું છે ને ભાભી કે પૈસા તો મારી પાસે છે જ તે પોકેટમાં, અને થેલી તો એ શાકવાળો આપી દે તો પછી. શાકવાળો પણ નહીં દેખાતો. એટલે તો કહું છું ભાભી, હું વેઇટ કરતી હતી. તમારે શું છે આટલું બધું, બોલો ને. કોણ હતો એ છોકરો? કીધું તો ખરા ભાભી, સોસાયટીમાં રહે છે અને એને કંઈક કામ હતું તો જસ્ટ વાત કરતા હતા. શું વાત કરી? કહું તો છું ભાભી, એને કામ હતું, એને કંઈક જવાનું હતું અને એડવાઇસ લેવી હતી તો બસ પૂછતો હતો. તમે મને છે ને આ બધું પૂછવાનું રહેવા દો. સ્વીટી, જો હું છે ને તારી ભાભી છું એટલે મારો પૂછવાનો અધિકાર છે, અને હું પૂછું. મને કંઈક તમારા બંનેના વર્તનથી કંઈક અજીબ લાગે એટલે પૂછું છું. કોણ હતો? તમને તો બધું અજીબ જ લાગે. હા, તમે ખાલી ઘરમાં મારા ભાઈને સાચવો તો ઘણું ઘણું છે. ભાઈને તો સાચું જ છું, પણ તું મને કે હું તને સાથ આપીશ. કોણ હતો એ છોકરો? સાથ આપશું તમે મને? હા, તારા ભાઈને વાત કરીશ. બોલ ભાભી, એ છોકરાને હું પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે, પરંતુ અમે ડરતા હતા કારણ કે એક જ સોસાયટીમાં રહેવાનું અને નહીં ને કંઈક વાત બધાને ખબર પડે તો સોસાયટીમાં આપણું નથી જાગરા થાય. કંઈ નહીં, તું ચિંતા ના કર. તને ગમે છે છોકરો? હા ગમે તો છે, અને મારે લગ્ન પણ એની સાથે જ કરવા છે. છોકરો સારો અને સંસ્કારી છે, અને તમને ખબર, ઓલા રીચાબેન એનો જ છોકરો છે. તમે ઘરની બહાર બહુ ના નીકળો ને એટલે તમને ના ખબર હોય અડોસ પડોસમાં કોણ રહેતું હોય. સારું સારું, ચાલ તો હવે આપણે ઘરમાં જઈએ. પણ ધ્યાન રાખજો આ વાતને ને કોઈને ખબર ના પડે. વિશ્વાસ છે ને? સારું ચલો. ચાલો કેટલી વાર કીધું કે અહીંયા આવતો તને ખબર નથી પડતી? તમારા મમ્મી વાત પણ નહીં કરવા દેતા, બે મિનિટ બેઠે એમાં તો ગુમાવો. તમારું એટલું બધું મહત્વનું કામ છે કે વાત છે કે તમે તમારા મમ્મી ની વાત પણ નથી સાંભળતા? બે મિનિટ ની પણ કિંમત તમને નથી ખબર પડતી?
આ 2 મિનિટમાં લંકા લૂંટાઈ જાય એમ છે. અરે 1 મિનિટ મમ્મી, 1 મિનિટ. અને રિયાનું શું કામ હતું એ તો કયો? આ તમારા ઝઘડામાં ને ઝઘડામાં તમારું શું કામ હતું ને એ જ ભૂલી જશો તમે પાછા. આ રસોડામાં જેમ ભાવે તેમ વાસણ પડ્યા છે. વાસણ ધોવાના, કપડાં ધોવાના, કચરા કરવાના, પોતા કરવાના, આ બપોરની રસોઈનું વિચારવાનું, આ સવારનો નાસ્તો કરવાનો, એ હું કરીશ? મમ્મી હું કરું છું, જરા શાંતિ તો રાખો તમે. જોયું સાગર, હું જ્યારે પણ કોઈ વાત લઈને બેસું ને એટલે તરત જ જવાબ આપે, એનો તૈયાર જ હોય જવાબ. આમ ગોખવું ન પડે ને કેમ? મમ્મી આ થોડી વાત કરી એમાં શું થઈ ગયું? મારી થોડી વાત છે. આ હું તને 5 મિનિટથી, છેલ્લા 5 મિનિટથી તારે રિયા 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 રિયા, આ રિયા રિયા કહીને મારું ગળું પણ સુકાઈ ગયું તું. સારું સારું કરું છું, કામ કરું છું. મમ્મી ની વાત સાચી છે, જો ઘરના કામ બધા બાકી હોય તો પેલા કામ પતાવાય ને પછી મારી સાથે વાત કરાય. અને આમ પણ હું પણ કામ જ કરતો હતો ને. એક કામ કર, તું ઘરના પેલા બધા કામ પતાવી લે, શાંતિથી વાત કરીશું આપણે. અને સાગર, અને એ વાત પણ તને કહેવાની હતી કે આ ગયા મહિનાનો લાઇટ બિલ હતું એ તે ભર્યું કે નહીં પાછું? નકર ઈએ પાછું ઉપાધી આવશે. હા મમ્મી, મેં ભરી દીધું છે, લાઇટ બિલ ભરી દીધું છે ને સાથે સાથે વેરા બિલ આવ્યું હતું ને એ પણ ભરી દીધું છે. પણ કઈક પેનલ્ટી નથી લાગી ને? ના નથી લાગી. અને આ બીજી વાત કે તમે મને આ ગેસ બિલની રસીદ આપવાના હતા તો એનું શું થયું છે? અરે એ તો મેં ક્યાંય કબાટને મૂકી દીધી હશે, મને મળતું નથી. આ તને કીધું ને, આ તારી વહુના કારણે મારું મગજ તો અડધું એમને પૂરું થઈ ગયું છે. કોઈ વસ્તુ મને યાદ નથી રહેતી. બોલ મમ્મી, તમે મારું નામ ના લાવશો જ્યારે હું ત્યારે મુકાઈ જાય તમારાથી? પણ એમ તારું જ નામ લાવીએ ને, કેમ આ મારી સ્વીટીનું નામ નથી આવતું? કેમ કે સ્વીટી માટે તમે જવાબદારી કોઈ આપી જ નથી. અને ઘરમાં વહુ આવે ને પછી વહુની જવાબદારી હોય, આ સાસુએ કઈ ઠેકો નથી લીધો કે મરે ને ન્યા સુધી બધી જવાબદારી પૂરી કરે. હવે મને એમ લાગે છે કરિયાણાની દુકાને સાગર શાંતિ ઓછી ની મળે છે કે કિલો 2 કિલો માં તો લેતો આવજો દીકરા, એટલે મને શાંતિ. જોયું સાગર, તમારી મમ્મી કેટલું બોલે છે. આ તો કામ એવા કરો તો બોલે જ ને. તારે એક તો ધંધડા વગરના કામ કરવા હોય, ટાઈમે કામ પૂરા કરવાના હોય તો મમ્મી બોલે નહીં તો બીજું શું કરે? કરું છું પણ મારે કઈ વાત કરવી હશે ત્યારે હું બેઠી. પણ એમની વાત કરવાનો સમય આવે, આ તમે કામ ધંધા ઘરના મૂકી અને વાત કરવા હવાણ કરવા બેસી જાવ ને એ ચાલે નહીં. આ પેલા કામ પૂરું કરી નાખે પછી તમે ભલે કલાક 2 કલાક 3 કલાક આખો દિવસ વાત કર્યા કરો. હા હા મમ્મી, હું સમજી ગયો ને હું એને પણ સમજાવી દઈશ. હવે તમે થોડી શાંતિ રાખો, ખોટે ખોટો ગુસ્સો ના કરો અને બેસો મારી પાસે થોડી વાર. મારે તારી વહુની જેમ બેસવાનો ટાઈમ નથી, મારે ઘણાય કામ છે. ઈ ભલે બેસીને હવાઈનું કરતી. હા તો તમે તમારા કામ પતાવો. અને અને ચોરી હે, તારી ઉપર હું ગુસ્સો કર્યો ને એ બદલ સોરી. અને મમ્મીનો તો સ્વભાવ જ છે આવો, તું થોડું ઘરનું કામમાં ધ્યાન આપતી હોય ને તો તારે અને મમ્મીને કોઈને મગજ મારી ના રહે. સારું આવું છું. હજી મેસેજ નથી આવ્યો. અરે પણ એકની એક વાત હું 15મી વખત સાંભળું છું, મેસેજ નથી આવ્યો, મેસેજ નથી આવ્યો. પણ એક વખત શાંતિથી શાંત મગજે વિચારો તો ખરા કે આપણે પહેલાં આપણા દીકરાને બોલાવાય, એને પૂછાય કે બેટા કામ થયું કે નહીં, તે કામ કર્યું કે નહીં. પણ નહીં, એવું કંઈ નહીં કરો તમે. તમે એક જ કામ કરશો, હા દીકરો આમ છે ને દીકરો તેમ છે, એના વગોવણા કરવાથી તમે ઊંચા નહીં આવો. અરે પણ જો એણે ઠેકાણા વાળું કામ કર્યું હોય ને મેં એને બેંકમાં રૂપિયા ભરવા આપ્યા હોય તો અમે તરત મેસેજ આવે. હું મગજમારી કરો છો ભેગાના? કઈ નહીં. હા તારા પપ્પા સવાર સવારમાં 15 વખત મારું લોહી પી ગયા, મેસેજ નથી આવે બેંકમાંથી, મેસેજ નથી આવે બેંકમાંથી. કયો મેસેજ બેંકમાંથી? મેં તને રૂપિયા ભરવા આપ્યા હતા, હજી તે રૂપિયા નથી ભર્યા ને. અરે પપ્પા ભરવા જાતો જ તો પછી મારે કામ આવી ગયું, એમાં પૈસા નાખવાનું બોલાઈ ગયું. જોયું જોયું, અત્યાર લગી હું તને કહેતો હતો આને કોઈ કામમાં ઠેકાણું ન હોય, આસને ડૂબા જેવો છે, ડૂબા જેવો, કાંઈ ભાન જ નથી, જવાબદારી શું કહેવાય ને એને ખબર જ નથી પડતી. પપ્પા હું પૈસા ભરવા જતો જ હતો, આ તો મારે એક મીટિંગ આવી ગઈ એટલે મારે મીટિંગમાં જવું પડ્યું એટલે પૈસા ભરવા રહી ગયું. મીટિંગનો દીકરો થામા, ત્યારે મીટિંગ હે નહીં હોય, પાનના ગલે ઊભું રહેવાની હોય અને ઓલા લફંગા દોસ્તર હોય ને એની યારે કપાટા મારવાની મીટિંગ હોય, તારી મીટિંગમાં લેવાનું શું હોય? બોલાઈ ગયું, બોલી લીધું દીકરા. જે ચડાવ્યો છે હું બોલું છું, તારે બોલ હવે. હા હા જે કરું છું બધું હું તો કરું છું. આ દુનિયામાં ભૂકંપ આવે તો મારો વાંક, હા આ પૂર આવી જાય તો મારો વાંક, ઉપરથી વિમાન તૂટે તો મારો વાંક, બધામાં વાંક તો મારો જ છે ને. કંઈ પણ હોય ને વાંક આપણો જ કાઢે બસ.
અરે પણ ચોખ્ખી વાત છે અને એકવાર નહીં આવી રીતે 70 કામ મેં એને હોપા છે અને એક કે કામ એને ટાઈમે કોઈ ઠેકાણાવાળું કર્યું જ નથી. જ્યારે હોય ત્યારે ધંધડા વગેરેનું કામ હોય એનું. શાંતરોને જરા શાંતરોને શાંતિ પાડો. આ છોકરાથી કાલે નથી થયું તો એ આજે કરી દેશે. અરે આજ થઈ જાય ને તોય હું તો કહું સારું છે. ક્યારેય એનું ટાઈમે કામ ન હોય. બસ હા, એકની એક વાત તમે 70 વાર કરી અને આ વાતને લઈને તમે બહુ એટલે બહુ જ હેરાન કરો છો મારા દીકરાને. અને તમને લાગે છે ને કે જઈ કામ નથી કરતો તો જાતે જઈને કરી આવો. તો આને મોટો હું કામ કર્યો? હા નાખી દે આજે પૈસા. હું બેટા તારા પપ્પાજી કામ તને સોંપે ને એ સમયસર તારે પૂરું કરી દેવાનું. અરે મમ્મી હું પૈસા નાખવા જતો જ હતો. આ તમે તને કીધું મને અર્જન્ટ મીટિંગ આવી ગઈ. નહીં તો શું કામ એ પપ્પાના પૈસા નાખું? મને બધી ખબર છે કે મારે સૌથી પહેલા પપ્પાનું કામ કરવાનું. મારું કામ ભલે બાકી રહે. જો બેટા આપણે કોઈ જવાબદારી લીધી હોય ને કામ નહીં એને પહેલાં પૂરી કરવાની અને નહીંતર જવાબદારી લેવાની જ નહીં. અને જવાબદારી પછી આપણે ઉંમર થાય ને એટલે આપણે સામે લેવાની હોય, કહેવાનું હોય કે પપ્પા તમે ચિંતા નહીં કરો આ બધું કામ હું કરી નાખીશ. આ તો પહેલો દીકરો એવો પાક્યો કે બાપની ચિંતા એના દીકરાની હોય કે આ મારો દીકરો શું કરશે. નકર દીકરા આવા મોટા દીકરા હોય, આવા હોશિયાર દીકરા હોય, એને ચિંતા શું હોય એના બાપને? બસ પણ બસ હા, આટલું બધું બોલી બોલીને છે ને તમારું બીપી હાઈ નહીં કરો. અને રહી વાત દીકરાની તો હવે કાલે નથી થયું એ આજે કરી નાખશે. તમારે ક્યાં એવા પાડા મૂંડવા જવાના? અરે એ તો આજ કરી નાખશે, આજ નહીં કરે તો કાલ કરશે. કે દીની ક્યાં તાણશે? પણ જે ટાઈમે કામ કરવાનું ને એ ટાઈમે જ કરાય. અને એક કામ નહીં, આવી રીતે મેં એને ભૂતકાળમાં કેટલાય કામ હોય પાસે બધા બસ બે દિવસ લેટ જ હોય. ક્યારે ટાઈમે કામ કર્યું હોય તો કે મને એક દાખલો બતાય. પણ તમારે જે પણ કામ હોય તરત ને તરત કરાવવું હોય. કોઈ માણસ થોડી નવરો હોય કે તમે કયો ને તરત કામ થઈ જાય. મને તમારી આ વાતથી બહુ ગુસ્સો આવે ક્યારેક ક્યારેક. બસ હવે બેટા કાલે નથી કર્યું આજે કરી આવજે. શું ખોટું તારા પપ્પા સાથે રકઝક કરે છે. અને એ કે હું કઈ નવરો થોડો જ ન કરી વળી કામ હું કરી કરીને તૂટી જાય છે. જે નવરો નો હોય કઈ કામ તો કરતો નથી. જાવ હોય ને બસ નાપાસ થઈને પાછો આવે. ઇન્ટરવ્યુ દેવા જાય તો કે ફેલ થઈ ગયો. તને ભણાયો ને એ જ ખોટો ભણાયો. ક્યાંક પટાવાની નોકરી રહી ગયો ને તો એ કેટલો પગાર આવી ગયો અત્યારે. હા બરાબર છે, સંભળાઈ લીધું દીકરાને. આ એક કામ નહીં કર્યું એમાં તો સવારથી સાંજ સુધીનો એનો આખો દિવસ બગાડી કાઢ્યો. હવે ભૂલ થઈ ગઈ એનાથી. અને વાતે વાતે આવી રીતે કોઈ બાપ છે ને પોતાના દીકરાને ખીજવાય નહીં, સમજાવે કે બેટા આમ નહીં આમ કર. પણ નહીં, તમારે તો મારા દીકરાને કોઈ પણ રીતે હાંકી જ નાખવો છે. અરે સમજાવવાની ક્યાંક રીત હોય અત્યારે લગી સમજાવ્યું છે. અને આવું ખીજન ખાલી એનો મેં દિવસ જ બગાડ્યો ને. એને મારા ઘરે જન્મ લીધો ને, મારી તકી જિંદગી બગડી ગઈ છે. એનો કઈ વિચાર નથી આવતો તને? તમને ભાન ભાન કઈ છે? તમે શું બોલી રહ્યા છો? અરે આ જયથી એક કામ ન થયું એમાં તો તમે આટલું બધું સંભળાવી ગયા. રેવા દે, પપ્પાને છે ને ખાલી મારા પૈસા જોઈએ છે. હું પૈસા નથી લાવતો ને એટલે આવું બધું બોલે છે. તો સાંભળી લો પપ્પા, હું છે ને મારી કોલેજનો ટોપર હતો અને નોકરી ન મળી ને એની પાછળનું કારણ એ છે કે અત્યારે માણસો જેટલું વધી ગયું છે અને મને જેટલું મનપસંદ સેલેરી છે એની સેલેરી મને મળતી નથી તો હું શું કામ એને જોબ કરું. સેલેરી છે ને પરબારી 1 લાખ રૂપિયાની ન મળી જાય, 10-20 હજાર 30 હજાર એવી રીતે આપણે લાયકાત બનાવી પડે કે સામે વાળો આપણને સેલેરી આપે. પર મારી 1 લાખ રૂપિયા સેલેરી જોવે એમ કોઈ ન આપે. બસ હવે બસ શાંત થાવ. એક કામ કરજે, જા પેલા બેંકનું કામ પતાવી આવજે. બસ પતાવી આવશે, આ જે જ પતાવી દઈશ ને હમણાં જ પતાવીશ. કેટલી બધી તુવેર ઉગી ગઈ છે, વાવ. પણ અમુક છે ને આમાં. સ્વીટી, અરે જઈ તું ફરીથી અહીંયા? અરે કોઈ ન જોવે. તું મને એમ કે હું તને ક્યાંનો મેસેજ કરું છું? તું જોતી કેમ નથી? હાથમાં મોબાઈલ છે તું જોતી નથી? નથી જોવો. અને તને ખબર છે ને આ સવારે તે મારા ભાભી આપણા બંનેને જોઈ ગયા હતા. હવે અચાનક તું પાછો આવી ગયો, કોક જોઈ જશે તો કોઈ બબાલ ઊભી થઈ જશે. અરે તારા ભાભીનું કરવું શું ને, ગમે ત્યાં પહોંચી જાય છે. કેવી વાતો છે તારી, ઘર અહીંયા છે, આપણે એક જ સોસાયટીમાં રહીએ છે તો ગમે તે જોવાનું તો ખરી ને. એટલે કહું છું અત્યારે અહીંથી જા અને મસ્તાઈ તે. આપણે કઈ લગ્ન તો થયા નથી કે તું આવી રીતના ઉઠીને મને મળવા આવી જા. કાંઈ વાંધો નહીં, ભલે કોક જોઈ જા તું, સારું થાય. આપણે લગ્ન વહેલા થઈ જશે ને. ઓહો હો હો, એટલી બધી ઉતાવળ છે લગ્ન કરવાની? હે એમ ઉતાવળ તો નથી મને, પણ તું કહે છે ક્યારની તું ડરે છે તો મેં કીધું કોઈ આવે ને જોઈ જાય તો ભલે જોતું, કંઈ વાંધો છે નહીં એમ મને. થોડીક છે ને શરમ કર, આવું બધું બોલીશ નહીં.
અને તને તો ઘરમાં કઈ પ્રોબ્લેમ ના આવે, તને મારા ઘરના બધા લોકોની ખબર છે ને. અત્યારે બધું મૂકી દે, તું મને કે આપણે સેટરડે સન્ડે ક્યાં જવું છે ફરવા? મારે કાંઈ આવું નથી. એક તમારી ભાભી જોઈ ગઈ છે ને, લઈ નકચડી છે, તરત ઘરમાં જઈને બધાને છે ને ઠંડેરો પીટી દેશે, પછી ત્યાં બધાને જવાબ દેવાના, આ સેટ તારું સાંભળવાનું. અરે તો જાવું ક્યાંય નથી ખબર પડી. તારા ભાભીએ અત્યારે કોઈને કંઈ કીધું છે? તને કંઈ કીધું તારા ભાભીએ? કેત ને. શું કીધું? કેત ને કે કોણ છોકરો હતો ને શું હતો ને શું કર્યું ને, એટલે પછી છે ને અમારે બધી ચોખવટ પાડવી પડે. પણ એનું શું નક્કી કે ચલો મારા ઘરમાં વાત થાય ને તમારી સાથે લગ્ન કરે? અરે પણ તારા ભાભીને ખબર તો છે કે જય કેટલો સારો છોકરો છે, હું ક્યાં રહું છું, હું કોણ છું, તો પછી બીજી ક્યાં વાત જ આવે કઈ? એ જ તકલીફ પડે ને કે ક્યારે છે, કોણ છે, બધું ઓળખતા હોય ને એટલે જ લોકો પીન મારે, અને પછી લગ્ન થતા હોય ને તો પણ અટકાવવા વાળા આવી જાય. એના કરતા મારે જે વસ્તુ છે ને છુપી રીતે રહે ને એ રીતના જ રાખવી છે. પેલું કહેવાય ને, જેટલી વાત બંધ મુઠ્ઠીમાં રહે ને એટલું સારું, તો વાત લાંબી ચાલે, બાકી બધાને ખબર પડે ને એટલે ભંગાવી જ ના. પણ મને તારા ઘરેથી વાંધો લાગે છે, કદાચ તારા ભાભી કે કાન ભંભેણી ના કરે. મારા ભાભીની તો આદત જ છે કાન ભંભેણી કરવાની, અને હું પણ જોઉં છું આ વખતે કઈ રીતના ને શું કરે છે. બાકી મારું તો ફાઇનલ જ છે, લગ્ન તો હું તારી સાથે જ કરી. કેમ મળી? હમણાં કહેતી હતી ને કે તું લગ્ન ના કરે તો. એ તો હું જસ્ટ પૂછતી હતી કે હું કદાચ મારા ઘરે વાત કરું ને પછી તું ફરી ગયો તો. એમ થોડી ફરી જો, આ બધું મૂકી દે. મેં તને કીધું ને સેટરડે સન્ડે આપણે ક્યાં જવું છે ફરવા માટે, તારે શું ખાવું છે? મારા ખાવાની ચોઈસ, મારા કપડાની ચોઈસ, બધું જ તને ખબર છે, એટલે હવે છે ને હું કાંઈ કહેવાની નથી. અને સેટરડે સન્ડે તો નહીં મેળ આવે, બટ એક જ દિવસનો પ્લાન થશે, કા સેટરડે કા સન્ડે. એક દિવસ તો એક દિવસ ચાલશે. મને ખબર છે તારી પસંદ શું છે, પણ તને અત્યારે શું ખાવાનું મન છે મને ના ખબર હોય ને. અત્યારે તો છે ને મેથી પાક ખાવો છે અને ખવડાવો છે, બોલો ખાશો? તારા ભાભીને ખવડાવ, ગમે ત્યાં પહોંચી જાય છે. પહોંચી જ જાય ને, ત્યાં અમારા ઘર આંગણે તમે આવીને ઊભા રહ્યો છો તો પછી પહોંચવાના જ છે ને. ઘર આંગણે ગમે ત્યાં જઈએ ત્યારે તારા સગાવાલા રહી છે, અહીંયા જઈએ તો કે મામા રહી છે, અહીંયા તો કે ફઈ રહી છે, જવું ક્યાં આપણે? સમાજમાં ને સોસાયટીમાં રહીએ છીએ તો સગા તો હોવાના જ ને. અને તમે હવે લપ ન કરો ને પ્લીઝ, અત્યારે જાઓ યાર, કોક જોઈ જશે ને તો પ્રોબ્લેમ થશે, પછી મળશો ને. ઠીક છે, હું જોઉં છું ભાઈ. ઓ ગોડ, આ ગમે ત્યારે આવી જાય. ઓહો, આ દુનિયામાં કેવું કેવું હાલે છે બોલ, કઈ સમજ નથી પડતી. આ ઘરની બહાર નીકળવાનું ન હોય, ઓટલે થી ઘરમાં, ઘરમાં થી ઓટલે. આ સોસાયટીમાં કોઈ નથી દેખાતું આજકાલ તો, ક્યાં ગયા હશે? આ લગન સીઝન હોય ને તો આ તકલીફ, કોઈ દેખાય નહીં. હિરલ બેન, હા કેમ છો? ઓહો, હા અંગ્રેજી છાપો, મને લાગે તમને અંગ્રેજી વાંચતા આવડતું હશે ને. અરે ના રે, ના બેન, આ મને અંગ્રેજી વાંચતા ન આવડે, પણ ઓલો અમારો સાગર છે ને એ તો ભણેલો, એટલે એ ગુજરાતીમાં છે ને છાપું ન વાંચે, અંગ્રેજી લઈ આવ્યો. મને વાંચતા ન આવડે ને તો આ ચિત્ર જોયા કરું બધા, શાકભાજી લઈ ને થોડું સુધારવા આવો ને વાતો થઈ જતી, કા દેખાતા નથી? બધું હરખું તો છે ને ઘરમાં? અરે હરખું જ છે, પણ હું એમ વિચારતી હતી કે રીતા બેન નથી દેખાતા, અને તમે એમ કહો છો કે તમે નથી દેખાતા. ત્યારે તો નવરી પડી. હા એટલે નતા દેખાતે, એમ કયો ને, મને એમ કે તમે ગામડે વઈ ગયા છો. ના ભાઈ ના, ગામડે જઈને આવી અને પછી ફોન આવ્યો નણંદબેનનો કે હું તો આવવાની છું. હા તો પછી ના તો પડાય નહીં, અને તમારા ભાઈ રહ્યા પોળા ભગવાન જેવા, બેન આવીને તો અડધા અડધા થઈ ગયા, બે દી તો ધંધામાં રજા પાડી દીધી. તમને એમ નથી લાગતું કે નણંદુ ઘરમાં આવે તો
ભાભી ગમતું એ લઈ લો, ગમતું એ લઈ લો, એમ થોડી હોય, એ તો એને મન થી દેવડાવવાનું હોય. શું કહો છો? એ વાત સાચી છે. આ હું છે ને બેઠી બેઠી એક વિચાર માં પડી છું કે આ મારી સ્વીટી ના લગ્ન થઈ જાય ને તો સારું, એટલે મને માથા પરથી ચિંતા જાય. આ શેરીમાં કેટલી દીકરીઓના લગ્ન થયા, હવે એના લગ્ન જોઉં તો પછી મને તો એમ થાય ને કે મારી દીકરીની હવે ઠરેઠામ થઈ જાય, ઉંમર લાયક થઈ છે, તો નિરાશ ના રહે. જો તમારે સ્વીટીની ચિંતા છે અને મને મારા જયની ચિંતા છે. હા, જય માટે સારી છોકરી મળી જાય ને એટલે ગંગા નાયા. હા, જય ભણેલો ગણેલો છે. આમ તો જોવા જઈએ ને તો આમ એને છોકરીઓ બે ત્રણ બતાવી પણ ના જ પાડે છે. મને આવી નથી ગમતી, મને તેવી નથી ગમતી. પણ આજકાલના છોકરાના નખરાય બહુ ને, આ નખરા કરશે ને તો રહી જાહે. પણ જો અમારે કેટલું સારું છે, મારી વહુ કેટલી સારી છે રિયા, અને સાગર તો ક્યારેય મોઢામાં દેખ હું કે છું ન બોલે. અમારે સાસુ વહુને જેટલું બને ને વાત પૂછો ના, પણ હવે જમાઈ સારું મળી જાય ને એટલે જીવને ટાઢક વળે મારા. વાત તો સાચી છે, જમાઈ હારો મળે તો સારું, ન મળે તો પછી આખી જિંદગી ઉપાધિ. મારે એ જ ચિંતા છે ને, અમારા જય માટે સારી છોકરી મળી જાય, સારી વહુ આવી જાય ને, ઘર ઠરીઠામ થઈ જાય એટલે આપણે ગંગા નાયા. હું એમ કહેતી હતી કે ઓલા પાછળની શરીર પર રમાના છે ને, એની દીકરી સારી છે, ન્યા માંગુ નાખું. ના રે ના, તમને કોણે કીધું એ હારી છે? તો આપણે પેલા સોસાયટીનો વોચમેન નહીં, એના છોરા સાથે હતી. તો એની માં તો બહુ પડારા મારતી હતી ગામમાં કે મારી છોકરી જઈ દુનિયામાં કોઈ નહીં, મારી છોકરી ઘરની બહાર ન નીકળે, કામ વગરનું કોઈને વાત ન કરે, એમ કરતા હતા. આપણે કોઈની છોકરીની વાત ન કરતા, પણ આ તો જે હકીકત હતી ને એ કહું છું. પણ અમે કહેવત છે ને, સાચું હોગી માને ન ગમે, કહી તો પછી અમે કહીએ ને આવું ન હોય. અને સાંભળો તમે, આ જો કોકની વાત કરવી એના કરતાં આપણે આપણા ઘરમાં ઉપાધિઓ ઓછી છે. પણ હું શું કહું છું કે આપણી સોસાયટીમાં છે ને આમ જોવા જઈએ ને તો કોઈ છોકરી લાયક નથી મારી જઈને, સમજ્યા તમે? નહીં તો મારે જઈ માટે માંગાની કાંઈ કમી નથી. આમ તો સ્કેન ઢસકે કોક ને કોક લઈને આવે છે, પણ જઈલાને ગમવું તો જોઈએ ને બધી વાતમાં. ના 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 જોઈએ ને રીચાબેન, આ તમને ખબર ને આ અત્યારનું છોકરાઓનું કાંઈ કહેવું ન પડે, મા બાપનું માને જ નહીં અને એના મનમાં વી કરે. એ વાત તો સાચી, છોકરા આમનો મુમલ લાયક થઈ જાય પણ તે વર્ષે છોકરી મળતી નથી એનું. એ વાત તો સાચી જ છે. અને સમાજમાં આમે છે ને છોકરીઓને આ બધું સારું ઘર જોઈએ ને સારું આ જોઈએ ને તે જોઈએ બધું આપવા પછી પણ નખરા તો એટલા ને એટલા જ છે. હા તો અમારે એ જ વાંધો આવે છે ને, આ છોકરીઓ જોવા આવે ને તરત એના મા બાપ પૂછે કે તમારે સિટીમાં મકાન છે, ગામડે જમીન છે, તમારે ફોર વ્હીલ છે, ટુ વ્હીલર છે, અમે સરકારી નોકરી કરે તમારા છોકરો, હવે આટલું બધું એ કરે ક્યાં લેવા જવું, અને છોકરીને પાછું ગામડે તો કાંઈ રહેવું નહીં અને નો ખેતી કરવી, તો એના માવતરને ખેતીવાળા જોઈ. એ વાત તો સાચી છે, પણ છોડો ના હવે જે હશે એ. હું તો એમ કહું તમારા સ્વીટી માટે સારો જમાય ને મારા જય માટે સારી છોકરી મળી જાય ને એટલે એ ગંગા નાયા તમે ને હું. સાંભળો હવે હાજે હાજે છે ને આવજો જરા ઓટલે બેહવા. હા પેલા આપણા પણ આવી તો ખરે, તમે ભજનનો પ્રોગ્રામ કરો ને એક દી એટલે મને આવીશું. એ એક દી નહીં, આજે જ કરી, આજે જ આવી જજો. હાલો કાઈ વાત નહીં, હાલો જાને હાલો હું નીકળું માર શાકભાજી લેવાનું. હા તો મારે ઘણું કામ છે ને. હા ચાલો, હા એ પાછા આવતા રહેજો. એ હા હા વાતું વાતું માં તો ટાઈમ એમને વહી જાય, રાંધવાનું બાકી છે મારે. ભગવાન સાગર, સાગર, સાગર સાંભળો. શું છે? શું કામ જગાડે છે? ઉઠી જાઓ. હા હવે હા, કોઈ પર તો શાંતિ લેવા દેતી હોય. શું થયું બોલ? તમારી બેન છે ને એક છોકરાને પ્રેમ કરે છે. સ્વીટી કોઈ છોકરાને પ્રેમ કરે છે? લાગતું તો નહોતું કે સ્વીટી પણ કોઈને પ્રેમ કરી શકે. સારું હવે આ સ્વીટી પ્રેમ કરે છે ને તો મારા ઉપરથી જવાબદારી ગઈ, કારણ કે જો એ કોઈને પ્રેમ ના કરતી હોત ને તો મારે એની માટે કોઈ યોગ્ય અને સ્વીટીના લાયક હોય ને એવો છોકરો ગોતવો પડે.
હવે સ્વીટીએ પસંદ કર્યો છે તો કંઈક જોઈ વિચારીને જ પસંદ કર્યો હશે ને, કંઈ આમ ને એમ તો નહીં પસંદ કરી લીધો હોય. પણ પૂછો તો ખરા કે છોકરો કોણ છે ને ક્યાંનો છે. હા હા બોલ બોલ. હા એવો કયો નસીબદાર છોકરો છે કે જેણે સ્વીટીએ પસંદ કર્યો છે? ખાક નસીબદાર આપણી લાઈનમાં જે પેલા રીચાબેન રહે છે ને, રીચાબેન એમનો છોકરો જય. શું જય? હા સ્વીટીએ જયને પસંદ કર્યો છે. જય ક્યાં ને આપણી બેન ક્યાં? મેં તો જ્યારથી આ જોયું ને સાંભળ્યું ને મને તો ગુસ્સો આવે છે, એટલે જ આજે હું તમારી સાથે આ વાત કરવા આવી છું. પણ આ સ્વીટીને શું મગજમાં સૂજ્યું હશે કે એણે જઈને પસંદ કર્યો? એક નંબરનો આવારા લુખો અને બગડેલો છોકરો છે. એણે જાણી જોઈને આપણી બેનને ફસાઈ છે અને હું નથી ઈચ્છતી કે આપણી બેન આમાં આગળ વધે. હા તું શું, હું પણ નથી ઈચ્છતો. અરે આવા છોકરા સાથે હું મારી બેનના લગ્ન શું કામ કરાવું ભાઈ, ના જ કરાવું ને. તો હવે આપણે શું કરીશું? અને બેનને મનાવી એટલે બહુ અઘરી વાત છે. હવે રિયા કંઈક તો કરવું પડશે. જો આપણે કંઈ કરશું નહીં ને તો આ સ્વીટી અને જય બંને લગ્ન તો કરશે જ. આપણે એવું કરવું પડશે કે જેથી કરીને આ લોકો એની જાતે જ આ ડિસિઝન ફોક કરી દે. અને મને તો એવું થાય છે કે હું મમ્મીને પણ આ વાત કરું. મમ્મીને કરશું આપણે વાત. જો આઈડિયા, એક આઈડિયા આપણે એક કામ કરીએ. હા રીચાબેન અને જય બંનેની સાથે છે ને ઝઘડો કરવાનું ચાલુ કરી દીધી. આ રોજ ઉઠીને એની સાથે ઝઘડો જ કરવાનો, સરખી રીતે વાત નહીં કરવાનો, જો એ બોલાવે ને તો સરખો જવાબ પણ નહીં આપવાનો. પણ આપણે ઝઘડો કરીશું પણ આપણી બેન પછી એમાં ઇન્વોલ્વ ના થાય એવું કોને ખબર? અરે તું આપણા પ્લાનની શરૂઆત તો કર. હા પ્લાનની શરૂઆત કર્યા વગર નિર્ણય લઈ લઈશ તો કઈ રીતે મેળ આવશે? સાચી વાત છે. જો આપણે એ લોકો સાથે ઝઘડો કરવાનું રાખશું ને એટલે આપણા પરિવારના અને એ લોકોના પરિવાર આ બંનેના સંબંધ એકદમ તૂટી જશે. કોઈને એક એકબીજાનું બોલ્યું પણ નહીં ગમે. એટલે સ્વીટી રહી તો મારી બેન અને આ પરિવારની દીકરીને, એટલે કોઈ પોતાના પરિવારને એમ છોડીને તો ના જ જાય ને, એ પણ એક ઝઘડાળુ પરિવારમાં. કઈ નહીં કઈ નહીં બેનને તો હું જો સમજાવવાનો પ્રયત્ન કરીશ, મારી વાત માને તો ઠીક, ના માને તો કંઈ નહીં. પણ આપણે આ જે પ્લાનિંગ કર્યો ને એ પ્રમાણે હવે ઝઘડા કરવાનું ચાલુ કરી દેવું પડશે રીચાબેન જોડે. હા કારણ કે આ સ્વીટી છે ને નાનપણથી થોડીક જિદ્દી સ્વભાવની છે, એ ઘડીક વારમાં છે ને કોઈ વાત માનશે નહીં. પણ આ રીતે આપણે કરીશું ને તો ચોક્કસથી સ્વીટી પણ સમજી જશે અને આપમેળે આપણા રસ્તાનો કાંટો પણ દૂર થઈ જશે. વાત તો સાચી છે. ક્યાં રીચાબેન, ક્યાં એમનો છોકરો અને ક્યાં આપણું પરિવાર? તો શું યાર, અને મને તો એ વિચાર આવે છે કે આ સ્વીટીએ પસંદ કરી કરીને આ જઈને પસંદ કર્યો. હું તો અત્યાર સુધી સ્વીટીને સમજદાર છોકરી સમજતો હતો, પણ એ પણ આ બધી છોકરીઓની જેમ ના સમજ જ છે. સ્વીટી સમજદાર જ છે પણ પેલો લુખો છે ને આપણા ઘર, આપણું પરિવાર, આપણા પૈસા જોઈને એની પાછળ પડ્યો છે. પણ કંઈ નહીં, તમે ચિંતા ના કરો, હવે કંઈક મારે કરવું પડશે. અને તમે જે મને આઈડિયા આપી છે ને જે ઝઘડાની, એ હવે શરૂઆત કરીએ. અરે હા હા હું પણ તને સાથ આપીશ. હવે તું જો આપણે એની સાથે ઝઘડાનું કેવું સ્વરૂપ ચાલુ કરીએ છીએ. સારું તમે રેડી થઈને નીચે આવો, ચા ગરમ કરીને મૂકું છું. હા હવે ત્યાર તો થયો જ ગયો હતો, આ તો થોડી તબિયત ખરાબ જેવું લાગતું હતું ને એટલે લાંબો થયો હતો. પછી કહેશે કે ઠંડુ પડી ગયું. સારું ચલો આવો. આજે તો ગૌરાણી ઘરના કામ કરે છે ને કઈ? હા કામ તો કરવું જ પડે ને, ઘરની વહુ છું તો કામ ના કરું. હા બરાબર છે, પણ તમને કામ કરતા ક્યારે ભાળ્યા નથી ને, જોયા નથી ક્યારે. હા જોયું હોય તો ઓલવેઝ તમે આમ ફરવા જતા હોય કે તાપતી તૈયાર થઈને, પણ આજે તો તૈયાર થઈને ઘરનો કચરો કાઢે છે એટલે પૂછવું પડે. તમને બધી બહુ પંચાય, તમારા ઘરમાં વહુ નથી ને, તમારો છોકરો વાંઢો છે ને, એટલે આ આજુબાજુ કોણ શું કરે શું નહીં એ જોવા આવી જાવ છો સવાર પડે છે ને. હા અને આમ પણ જો રીચા માસી
તમારે છે ને તમારા ઘરમાં કામ કરાય, આ સવારમાં વ્યક્તિ ઉઠે ને ત્યારથી એને 70 કામ હોય, પણ તમારા ઘરમાં તમે કામ નથી કરતા, અને આ કામ કરતા હોય તો નવરા કઈ રીતે પડો છો તમે? વાહ 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 વાહ, બંનેવને જીભડો આવી ગયો છે. તને શું લાગે છે કે મારા ઘરે કામ એમને એમ થઈ જાય છે? આમાં શું છે ને કે મારા ઘરે અડધું કામ કરવા માટે કામવાળી આવે છે. હવે તમારા ઘરમાં વહુરાણી કામવાળી છે તો પછી કરવું શું? ના ના, એવું નથી માસી, એમાં તો એવું છે કે આ તમારા ઘરમાં તમારા દીકરાને કોઈ છોકરી આપતું નથી, એટલે તમે કામવાળી રાખી છે. બાકી તમે એવા છો ને કે કામવાળી રાખો, ખોટો એક રૂપિયો પણ વેસ્ટ જવા દો ને એમાં ના નથી. હા અરે ખોટો શું કામ ન જવા દઉં, મારી તો વહુરાણી આવશે ને એ મહારાણીની જેમ જ હા એસ કરશે. તો લઈ આવો ને વહુ, હા રાસરી જોવો છો. તે આવશે જ, રાહ નથી જોતી. શું છે, મારા દીકરાને એકદમ પરફેક્ટ છોકરી જોઈએ છે. ના ના, એટલા માટે પરફેક્ટ છોકરી નહીં, પણ જે છોકરીઓને આમ પરફેક્ટ છોકરો જોઈએ છે ને એ લિસ્ટમાં ત્યાંય તમારા દીકરાનું નામ. મારા દીકરાને ગમે તેવું બોલવાનું બંધ કરજે. અને તને શું લાગે છે કે તને આ બાયડી મળી ગઈ છે તો તું બહુ મોટો હોશિયાર થઈ ગયો છે? અરે તારી મમ્મી જ આવીને મારી આગળ તાના વગોવણા કરતી હતી કે નથી કામમાં, નથી કાજમાં, નથી ઉઠવામાં, નથી બેસવામાં, બસ આખો દિવસ એક જ કામ, મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ. એ જે કરતા હોય હે, તમારે પંચર શાની છે? આ સવારે રોજ કુકડો બોલવાનું રહેવા દે, પણ તમારી બાંગ તો પહેલી જ આવે. હા તો આવે જ ને. અને મેં તારી બહેનને ખાલી એટલું જ પૂછ્યું કે ઘરના કામ કરો છો, એમાં તને આટલી બધી શું કામ પડી ગઈ? અને જો પડતી હોય ને તો હું તો શું કહું છું, બહેનને ઘરની બહાર જ ન કઢાય, કોઈની સાથે વાત કરાવવા જ નહીં. કે તારી બહેન ઐશ્વર્યા રાય તો નથી ને કે એને જોવા માટે લોકો તલપા પર થતા હોય? મારા માટે આવ્યા છો તમે કહેશો? હા, મારી બૈરી ઐશ્વર્યા રાય હોય કે ના હોય એ તમારે થોડું જોવાનું છે, પણ તમે સવારમાં ઉઠીને આ ગામની પંચાયત કરવા શું કામ નીકળી જાવ ને, એ પ્રોબ્લેમ છે મારે. ના ના, પંચાયત કરવા નહીં, તારી મમ્મીને છે ને ભજન હતું ને એની વાત કરવા આવી હતી. બાકી તારા ઘરે કોઈ થૂકવા પણ ના આવે, સમજો? તો મારા ઘરે કોઈ થૂકવા ના આવે ને તો તમે પણ આ કાલથી મારા ઘરે ના આવતા હા ને? ના ના, તારા ઘરે પગ મૂકો તો દૂર વાત, તારા ઘરે તો કદાચ છે ને આવું હોય ને તો પણ 10 વાર વિચાર કરવાનો. હા, એ કારણ કે તમારામાં સંસ્કાર નામનો છાંટો નથી. હા, અમારા લોકોમાં સંસ્કાર જેવું તો કઈ છે જ નહીં, એટલે તો દર સવારે ઉઠી અને મારા મમ્મી પાસે આવો છો. હિરલ આંટી, મતલબ કે હિરલ બેન, મને થોડી ખાંડ આપજો, થોડુંક દૂધ આપજો, થોડુંક આ કરજો, થોડુંક આ કરજો. નહીં તો તારી માં પણ આવીને મારા ઘરેથી બટાકા કાંદા એ બધું લઈ જાય છે, બધું તું ધ્યાન રાખે છે. એક કામ કર ને, બૈરી બની જા ને, આમ પણ ઘણા લખણાના છે તારા. અરે માસી, બોલવાનું જરા ભાન રાખો ને, તમે તમારા ઘરનું ધ્યાન આપો, તમારા છોકરાનું ધ્યાન આપો. જો જો, આ તારી બાયડી બોલી, એક કામ કર, આની બંગડી પહેરીને ફરવા માંડ ને, બાયડીનો પક્ષો લે. ઓ બેન, હા માસી માસી કરીને બોલું છું ને એનો અર્થ એ નથી કે બોલતો નથી. અને જો જેટલું જેટલું તમે આ ગામના ઘરમાં ચોકા ઢાકી કરો છો ને, એટલું જો પોતાના દીકરા ઉપર ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે પરણી ગયો ને તમારા ઘરમાં પણ હોવત. અચ્છા એમ, તારે પરણીને તું લઈ આવ્યો એટલે કામ બળી, સાચું કીધું એટલે બળી. હવે રેવા દે ને, આ તો તને કેમ કેમ મળી છે આખા ગામને ખબર છે. કેમ 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 મળી છે એટલે તમે કહેવાનું, કેવા શું માંગો છો, શું અર્થ છે તમારો? એ કે તારા જીવને કોઈ આપતું જ નહોતું, આ તો તારી મમ્મી. મારો દીકરો સર્વગુણ સંપન્ન છે. જો કે સાચી વાત કહું ને તો હિરલબેન જેવા ભોળા વ્યક્તિને તારા જેવો કપટી દીકરો કેવી રીતે પાક્યો ને એ સમજાતું નથી. અરે માસી, તમે શું બોલો છો, આ તમને કપટી લાગે છે? આ ગુણ તમને ખબર છે? રખડી ખાય તો અમને તો ભારે નથી પડતો. તું નહીં જાય ને નોકરીએ તો તારે ઘર ચલાવવામાં ફાફા પડશે. ના ના, નહીં પડે. હા, મારી એટલી ઇન્કમ તો છે કે હું કદાચ 5 મહિના ઘરે બેઠો રહું ને તો પણ મારું ઘર આરામથી ચાલે, એની ટેન્શન તમે શું કામ લ્યો છો? આ ખોટે ખોટું તમારું શરીર વધ્યું છે ને એ ખોટું પતલું પડી જશે. વાત તો તારી સાચી છે, મને તારી ચિંતા નથી, તને મારા દીકરાની બહુ ચિંતા છે ને એટલે મારે તારી ના પડી. મારે
ખરે તમારા દીકરાની કોઈ ચિંતા નથી, પણ તમારે મારા ઘરની ચિંતા કરવી પડે છે ને, એટલે મારે કહેવું પડે છે. હવે હું સીધી ભાષામાં કહી દઉં તો તું મારી સાથે ઝઘડે એવા બાયલા વેળા કરે શું કામ છે? એક કામ કર, આ બૈરીની બંગડી અને સાડી બે પહેરી અને આમ આમ કરતો નીકળી જા, 5 મહિના ઘર આમ નામ ચાલશે, બરાબર? પણ જતા હોય તો જાવ ને. આ એક તો તમારી ઉંમરનો લિહાઝ કરું છું, નહીતર તમારી નહીતર શું? શાંતિ રાખો, રાડો નાખો, માં રાડો નાખતા મને પણ આવડે છે. હવે જતા હોય તો જાવ ને તમારા ઘરે, અને આજ પછી જો મારા ઘરમાં મોઢું દેખાડ્યું છે ને તો મારાથી બદતર બીજું કોઈ નથી. ચાલો નીકળો. ઓહો, તો આજ પછી મારા ઘર તરફે આવતો નહીં, નહીતર છે ને મારાથી બદતર કોઈ નહીં. અને મારે આવવું પણ નથી તમારા ઘરે. શું કામ આવું તમારા ઘરે? અમને કઈ પડે નથી તમારી. તમે આવો છો, અમે નથી આવતા. ચીબાવલી ચીચી કરતી, તમારા ઘરનું ધ્યાન કરો, કામ કરો. મારા ઘરનું મને બધું ધ્યાન છે. હવે આવજે ને, મારી બાઈક માં પેટ્રોલ ખૂટી ગયું. એ નહીં આવું. આ નખર પણ આ જઈ મહિના ના 20 દિવસ તો મારી પાસે જ માંગે છે. ઓહો, ત્યારે તો પંચર પડી ગયું હશે. રેવા દે, રેવા દે, મારું મોઢું ના ખોલાવ, નહીતર હમણાં છે ને અહીંથી હાલતો કરી નાખીશ. રેવા દે, મારું ઘર છે, તમારા ઘરે જાવ ન્યાથી, જેને હાલતા કરવા હોય ને. ચાલ નીકળ ને. અરે મારું ઘર છે, તમે નીકળો અહીંયાથી. આ તે જાઉં છું, તારા જેવા તે મને લપ કરવાનો કોઈ શોખ નથી. આ તો શું કામ કરો છો? જાવ ને. ખોટે ખોટી એનર્જી વેસ્ટ શું કામ કરો છો? જાવ ને જતા હોય તો. હા ચીબાવલી, આ તારા ચીબાવલા સાથે વાત કર. મગજમારી નહી કરતી હું, તમારો કચરો વાળતી. પૂછવા આવે છે શું કરે છે શું નહીં. ઘરમાં કોઈ વહુ નથી ને, એટલે આજુબાજુ ની વહુઓ નું ધ્યાન આપે છે. દેખી નહીં શકાતું એમ નથી. જવા દે બધું, એ પંચાયત માંથી ઊંચી નહીં આવે. ચાલ હવે મારે ઓફિસે લેટ થઈ છે, હું નીકળું છું. જય, હું તને શું કહું છું, આ આપણા બંનેના ઘર વચ્ચેના ઝઘડાઓ છો ને કેટલા વધી ગયા છે. આ ઉપરથી તને શું લાગે છે, એ લોકો આપણા લગ્ન માટે માનશે? આપણે બંનેના ઘરે કૂતરા બિલાડાની જેમ બાંધે છે યાર. અને તને ખબર જ છે ને કે મારા ઘરે તારા પરિવારને લઈને કેટલી ચીડ છે. એ જ ને, મને એ નથી સમજાતું કે શું કરું એમ. પણ ગમે તે થાય, લગ્ન તો મારે તારી સાથે જ કરવા છે. લગ્ન તો આપણે કરવાના જ છે, પણ અત્યારે વાંધો આપણે પરિવારવાળાનો છે. પરિવારવાળા માનશે કે નહીં માને? પરિવારવાળા ન માને ને તો એને મનાવવા પડશે. પરંતુ આ તું તારા મમ્મીને સમજાવ ને, તારા મમ્મી કેમ એટલું બધું બોલે છે? અરે તને ખબર તો છે મારા મમ્મીનો સ્વભાવ જ એવો છે, ગમે ત્યારે ગમે એને જોવે ને નીચા જ પાડી દે. બસ આવું જોઈ ને તો કાલ સવારે ઉઠીને હું એ ઘરમાં આવીશ, મને નીચી પાડી દેશે. તને શું કામ નીચી પાડે? આ તો ખાલી બહારના લોકો જેટલા પણ હોય એને, બાકી ઘરના લોકોને નીચા ના પાડે મમ્મી. એ તો એવું જ કહેવાય, અત્યારથી એણે મને ક્યાં એક્સેપ્ટ કરી જ છે, એટલે એના માટે અત્યારે હું તો બહારની જ ગણાવું ને. પણ વાત એવી નથી, મમ્મીને છે ને થોડું સત્ય બોલવાનું વધારે છે. જેને પણ હોય ને એટલે સીધું મોઢા પર કહી દેજે. આ સત્ય નથી હા, આ સામેથી તમારા મમ્મીને વાયડાઈ કરવા જાવું છે, આવી વસ્તુ છે, સત્ય નથી. એટલે ગમે તે થાય તમે તમારા મમ્મીને સમજાવજો. પણ અત્યારથી મારા મમ્મીની કાપે છે તો એની શું ગેરંટી કે તમારા કાલે ઘરે આવે? તમારા મમ્મી મારા ઘરની કાપે એ બધું ચાલે, હું ના બોલી શકું કઈ? એવું ના હોય તો બોલી શકે, પણ પછી માપે બોલવાનું હોય. અરે તમારા મમ્મીને કઈ મેં જેવું તેવું કઈ નથી દીધું, ખાલી એટલું જ કહું છું કે તમારા મમ્મીને પ્રેમથી સમજાવો કે હું એને પ્રેમ કરું છું, તો પછી લગ્ન માટે હા પાડી દે. આવી બધી રકઝક કરવાની શું મતલબ છે? મમ્મીનો સ્વભાવ થોડોક એવો છે ને કે બધી વસ્તુમાં કોઈકને કંઈક ભૂલ કાઢે છે, એટલે આમાં પણ કંઈ ગેરંટી એવી છે નહીં. જો મમ્મીએ ગુસ્સો કર્યો છે ને તો પછી બંને પરિવારવાળા વચ્ચે બહુ મોટી બબાલ થવાની છે. હા બબાલ તો થાય ને, તમારી માં જ એવી છે. તારી બુક ની એને શું કામ જરૂર પડે? કારણ કે બંને એક સેમ નોવેલ વાંચીએ છીએ, એટલે. અચ્છા નોવેલ વાંચો છો, મતલબ કે સબ્જેક્ટ એક છે. ભલે ને સ્કૂલ કે કોલેજ કે બધું અલગ અલગ હોય, સબ્જેક્ટ તો એક હોય શકે ને આંટી? હા ભલે એક હોય, પણ તારે મારા દીકરાથી દૂર જ રહેવાનું,
કારણ કે તારા પરિવારની સાથે અમારે કોઈ સંબંધ નથી રાખવો, સમજી? તારી ભાભી, તારો ભાઈ, એ લોકોની જે બોલી છે ને એ મને જરાય નહીં ચાલે. અને એ બોલીમાં ને બોલીમાં મારે મારા દીકરાને નથી હોમવાનો, એટલે મહેરબાની કરીને મારા દીકરાથી દૂર રહેજે. આંટી, મારી વાત સાંભળો. મારા ભાઈનો અને ભાભીનો સ્વભાવ થોડોક આકરો છે, પણ એનો મતલબ એવો નથી કે એ લોકો સારા નથી. તમે એની સાથે પ્રેમથી જો વાત કરો ને તો એ પણ તમારી સાથે પ્રેમથી વાત કરશે જ. પ્રેમથી અને વાત. તારા ભાભીને કોઈ દિવસ પ્રેમ સમજ પડે છે? ને તારો ભાઈ એ તો બસ જોરુનો ગુલામ છે, એને બીજું કંઈ નથી આવડતું. તને આની સાથે વાત કરવાની શું એટલી બધી પડી હતી કે તું અહીંયા વાત કરવા આવ્યો? આંટી, હું જ આવી હતી સામેથી. નોવેલ જોતી હતી એને મમ્મી. અને બીજી વાત એ કે તમે ગમે તેમાં મારા ભાઈ ને ભાભી વિશે બોલો છો, તો એવું ના બોલો. એ લોકો એવા નથી, કારણ કે હું મારા ભાઈ ભાભીને પહેલેથી ઓળખું છું. અને તમે એક વખત એની સાથે વાત તો કરી છો, અને કદાચ મારે કોઈ વાત નથી કરવી તારા ઘરના લોકો સાથે. હા, મેં તો આથી જ નક્કી કર્યું તારા ઘરની સાથે છે ને સંબંધ જ પૂરા કરવા છે. આ તારી મમ્મી સિવાય બધા જ વિચિત્ર છે, ને એવા વિચિત્ર ઘરમાં લગ્ન કરીને ફાયદો શું? મારે જરાય લગ્ન કરવાની ઈચ્છા નથી. બધા સાથે ઝઘડો ના કરાય. બધા એટલે તને આનું એટલું શું લાગે છે? આ તારી કઈ કાકાની કીકી લાગે છે કે તારે એની સાથે રાખવા માટે તારી માની સામે થવું પડે? અરે એનો ભાઈ ભાભી તારી માને કેવું બોલી ગયા એની નથી ખબર તને? બસ આંટી, આ હું બોલતી નથી ને તો તમે તમારી હદ વટાવો છો. અને અમારામાં આવા સંસ્કાર નથી કે વડીલોની સામે બોલીએ. હા, સંસ્કારની વાત તો તું કરી સજ નહીં, સંસ્કાર તો તારા પણ દેખાય આવે છે. તારો જીભડો કઈ ઓછો નથી. મમ્મી, તું એને બહુ ના સંભળાવ. અને હું તને સાચું કહી દેવા માંગુ છું આજે. હા, શું છે સાચું બોલ. હું સ્વીટીને પ્રેમ કરું છું. શું? હા. તને આખી દુનિયામાં બીજું કોઈ ન મળ્યું, તું આને પ્રેમ કરે છે? આને? આમાં 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 તારી હિંમત કેવી રીતે થઈ મારા દીકરા સાથે પ્રેમ કરવાની? અને સાંભળી લે, આ દુનિયાની તું છેલ્લી છોકરી હોઈશ ને તો હું મારા દીકરાને તારી સાથે નહીં પરણાવું. ભલે ને વાંઢો મરી જાય, હે મને પોસાશે, પણ તારા ઘર સાથેના સંબંધો મને જરાય નહીં પોસાય, સમજી ગઈ? પણ આંટી, મારા ભાઈ ભાભી એવા છે, એમનો સ્વભાવ એવો છે, એમાં મારો શું વાંક છે? અને તમે એક વખત મારી પર વિશ્વાસ કરીને તો. જરાય નહીં. તારા પર નહીં, તારા આખા કુટુંબ પર મને વિશ્વાસ નથી. અને રહી વાત તારા ઘર સાથે સંબંધ જોડવાની, તો અમારા અમારા દિવસ એટલા ફરી ગયા છે કે હું તારા લગ્ન મારા દીકરા સાથે કરાવું. આને ભૂલી જજે. આને હું મારા ઘરની બહુ ક્યારેય નહીં બનાવ. આજે નહીં, આખું આખું વીતી જાય ને, હું તો કહું છું 7 જન્મમાંય હા મારા ઘરની બહુ નહીં બને. ને તું કાન ખોલીને સાંભળી લેજે, દુનિયાની છેલ્લી છોકરી હોઈશ ને તોય મારા દીકરાને તારી સાથે નહીં પાડે. હવે જઈ શકે છે. હા, ચાલ કરે. ચડાવીને કેમ બેઠી છો? હા, શું થયું? અને આમ ઘરમાં આવા મોઢા રાખે કઈ સારું લાગે છે? હા, તો શું કરું? આ તમે ઘરની બહાર થોડીક વાર ગયા ત્યાં તો અહીંયા બહાર બખેડો ઊભો થઈ ગયો. એટલે મારા ઘરની બહાર ક્યાંય ન જાઉં? એટલે માણસ ઘરને ખાય ને ઘર માણસને ખાય એવું થઈ જાય છે. આ ક્યાં સુધી હું આવી રીતના રૂમમાં પૂરીને રહીશ? ક્યાંક તો મારે જવું ને. એવું નથી કહેતી મમ્મી હું. વાત એમ છે કે આ ભાઈ ને ભાભી બંને ઓલા રીચા આંટી જોડે ઝઘડ્યા. કેટલો મોટો ઝઘડો થયો એ લોકોનો, અને આખી સોસાયટી ભેગી થઈ હતી. હા, કઈ વાતમાં એટલો ઝઘડો થયો? હવે કોને ખબર, કંઈક વાત હશે. હું તો અહીંયા હતી પણ નહીં, આ તો મને વાત કરી એટલે ખબર પડી. પણ એ શું મમ્મી, આવી બધી નાની નાની બાબતો એ પડોશી પડોશી સાથે થોડી ઝઘડો કરવાનો હોય. હવે તું તારા ભાઈના પક્ષમાં છો કે રીચાબેનના પક્ષમાં છો? એવી વાત નથી, પક્ષની વાત આમાં આવતી જ નથી. પણ વાત મુદ્દો ખાલી એટલો છે કે ગમે તે થાય ઝઘડવું ના જોઈએ. બોલો, હવે આટલી બધી મારી છોકરી ક્યારથી ડાઈ થઈ ગઈ? કેને એ ખબર પડી ગઈ કે ઝઘડો ન કરવો જોઈએ? હા મમ્મી, હું કંઈક વાત કરતી હોય ને તેની પાછળ કોઈ કારણ હોય ને તો જ કહેતી હોય. બાકી મારી સામે પણ કોઈ ઝઘડો કરવા આવે ને
તું એને ખાલી તો મુકતી નથી, તમારી જ દીકરી છું. તો પછી કારણ શું છે કે તું આટલું બધું રીચાબેનનું ને એ લોકોનું ઘરનું લાગે છે તને? હા, એટલા માટે, કારણ કે એમનો દીકરો, એમનો દીકરો જય. એમનો દીકરો જય શું? એમનો દીકરા જઈને શું છે? હું એમના દીકરા જઈને પ્રેમ કરું છું. સીટી શું બોલે છે તું? અને કઈ ભાન ભાન છે કે નહીં? એવા જય એવા લુખ્ખાને તું પ્રેમ કરે છે? આવારા છે? તને એનું કઈ બેકગ્રાઉન્ડ ખબર છે કે કેવો છે? મમ્મી બસ હો, મારે આ બધા શબ્દ ન. બસ એટલે તું તારી માં સામે વાત કરે છે, ભૂલી ગઈ? જો મમ્મી, એવો છોકરો નથી. એવો નથી કેવો છે મને ખબર છે. આ તને ન ખબર હોય ને તો હું તને કહી દઉં છું, એ છોકરો સારો નથી. અને એટલા માટે જ કદાચ સાગરે એની સાથે ઝઘડો કર્યો હશે. એને ખોટું શું કર્યું? વાત ઈ હતી જ નહીં મમ્મી. અને જય પણ મને પ્રેમ કરે જ છે. અને પ્રેમ પ્રેમ પ્રેમ, આ અઢી અક્ષરનો પ્રેમ માણસ કોણ જાણે શું સમજી બેઠો છે ને એ ખબર નથી પડતી. આ છોકરા છોકરીને પ્રેમ કેમ થાય છે? આ ભાવતરને પ્રેમ કરો, ભગવાનને પ્રેમ કરો, ભાઈને પ્રેમ કરો, પ્રેમ બેનને પ્રેમ કરો. અને આખી જિંદગી કુવારા યા બેસી રહ્યો છે ને એમ જ ને? એટલે જ્યારે એ છોકરો મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે તો એ ટાઈમ પાસ તો નહીં જ કરતો હોય, પ્રેમ જ કરે છે ને? એ વાત પણ સાચી છે. આ એકને પ્રેમ કરો ને એ તો પ્રેમ કહેવાય. આ 10-12 ને તમે પ્રેમ કરો ને પ્રેમ નો કહેવાય. એને હવસ કહેવાય એક જાતની છોકરાની. ઓહો, છોકરાની. તમે વળી ક્યારે જોયું કે જય 10-12 ને પ્રેમ કરે છે? એ ખાલી મને એકને જ પ્રેમ કરે છે. હા, એ વાત પણ સાચી છે. આ તારી માને કઈ નો ખબર હોય સોસાયટીમાં શું થાય છે શું નહીં, બરાબર? આ બધી તું જ ખબર રાખે છે. તને કીધું ને આ પ્રેમ પ્રેમ નું બધું નાટક છે ને બંધ કરી દો અને ઘરની બહાર નહીં જતી ને તર, સમજી? અને તું જઈને ભૂલી જા. જઈને તો હું કોઈ કારણે નહીં ભૂલું. અને હું પણ જોઉં છું કે તું જઈને કેમ નથી ભૂલતી. મમ્મી, માવતરને જ્યારે કહીએ કે માવતરને ખબર હોય છે કે દીકરીને ક્યાં વડાવી, સારું છે કયું ઠેકાણું નથી સારું, એના પરિવાર વાળા કેવા છે. આ છોકરાઓ નાની ઉંમરમાં એવી ભૂલ કરી બેસે છે ને કે આખી જિંદગી છોકરીઓને હેરાન થવાનું રહે છે, સાથે સાથે ને મા બાપને પણ હેરાન થવાનું રહે છે, સમજી? અને તારા કરતા દિવાળી મેં વધારે જોઈ છે. હા, પાછી એમ ન કહેતી કે મમ્મી મેં તમારા કરતા વધારે ફટાકડા ફોડ્યા છે. મમ્મી, આ તમારું ને ઓવરમાં જતું રહે છે. હું એમ નથી કહેતી, વાત અહીંયા શું ચાલે છે તમે દિવાળી ફટાકડા. વાત ઈ છે કે દર વખતે પ્રેમ કરવો નહીં ખોટું નથી હોતું, અને દર વખતે ગમે તે વ્યક્તિ સાથે પ્રેમ થાય અને ઈ પણ વ્યક્તિ ખોટો જ હોય એવું નથી હોતું. તમે એને મારી વાત સમજો, બાકી લગ્ન તો હું ત્યાં જ કરીશ. તમારે જે કરવું હોય ને એ કરજો. અને હું પણ જોઉં છું કે તું જય સાથે કેવી રીતના લગ્ન કરે છે. તારે જઈને ભૂલવું જ પડશે, સમજી ને? કોઈ કાળે નહીં. આવી ગઈ જઈને પ્રેમ કરવા વાળી. એવા લુખા સાથે પ્રેમ કરી મારી દીકરીની જિંદગી બરબાદ કરવાની છે મારે? નહીં થવા દઉં. કોઈ પણ સંજોગોમાં હું જય સાથે મારી સ્વીટીના લગ્ન તો નહીં જ થવા દઉં. સાગરભાઈને કીધું તો હતું, આવશે કે નહીં આવે? અરે સાગરભાઈ, મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને. ફોન કર્યો હતો ને એ માટે જ આવ્યો છું. શું કામ છે? શું કામ ફોન કર્યો હતો મને? તમને ખબર છે ને હું સ્વીટીને પ્રેમ કરું છું, તો લગ્નની વાત તો તમારા ઘરે થઈ જ હશે. હા, લગ્નની વાત થઈ હતી અમારા ઘરે, પણ તારા અને સ્વીટીના લગ્ન તો આજે શું ક્યારેય શક્ય નહીં બની શકે. એવું શું કામ તમે કહો છો? વાંધો શું છે મારામાં તમને? અરે વાહ, તારામાં વાંધો શું છે? એમ તારામાં આમ એક પોઈન્ટ કહી દે ને સારો, કે એ પોઈન્ટ હું જોઈ અને તારા લગ્ન સ્વીટી સાથે કરાવી દઉં. હું એક વર્ષથી સારી જગ્યાએ ધંધો કરું છું, મારું એક ઘર છે, મારા મમ્મી પપ્પા પણ સારા છે. હા વાહ, તારા મમ્મી પપ્પા. ચલ પપ્પાને તો સાઈડમાં મૂક, એ સારા છે ચલ થોડાક. પણ આ તારા મમ્મી આ રોજ સવાર ઉઠી અને અમારા ઘરે આવે છે અને અવનવી વાતો લઈને ઝઘડા ઊભા કરે છે. તો તમારા મમ્મી પણ થોડી ઓછા છે, એ પણ સામે બાંધે જ છે ને. જો શરૂઆત તારા તરફથી થાય છે, પછી અમે પણ કઈ દૂધા ધોયેલા તો નથી. કોઈ સામેથી બોલતું હોય તો પછી અમારે સામે જવાબ તો આપવો જ પડે ને. મૂંગા મોઢે તો ના ઉભી શકાય, કારણ કે તારા મમ્મીને એક વાતમાં તો કઈ સમજાતું નથી. આ આખી શેરીમાં છે ને બધા લોકો કહે છે
કે આ રીચાબેન છે ને એ બધાના ઘરમાં ઝઘડા કરાવે છે, આઈનું અહીંયા કહે છે, આઈનું અહીંયા કહે છે. સેમ વસ્તુ તમારા મમ્મી માટે પણ લોકો કહે જ છે ને કે હિરલબેન ના ઘરે એકવાર વાત ગઈ એટલે એ વાતનું સીધું પતંગડ થઈ જ જાય છે. આની વાત આને, તેની વાત આને, એટલે બસ બધાને ખાલી ઝઘડા કરાવવાના. અને એ જ બધી વસ્તુમાં તો મારી મમ્મી આ ટીમ આવી જાય છે. સરસ, મતલબ કે આ તારા મમ્મીનો તો કઈ વાક જ નથી. હા હા, કહેવાય ને માં એવા છોરું તો થાય જ ને. મારી મમ્મી ખાલી આખા બોલા છે એટલું જ છે, બીજું કઈ વધારે માં છે નહીં. એ તો જોયા છે, આ બે ત્રણ દિવસ પહેલા મારી સાથે ઝઘડો કર્યો હતો, જોયા છે તારા મમ્મી કેવા આખા બોલા છે. કોઈના મોઢામાં સમાય એવા નથી. તમે પણ કઈ ઓછા નથી. એ દિવસે તમે ને ભાભી મારા મમ્મી સાથે કેવો ઝઘડો કર્યો હતો. હા તો કરે જ ને, કારણ કે હજી સવાર સવારમાં આ રીના બિચારી ઘરના કામ કરતી હતી અને ઘરના કામ કરીને બહાર અમારું ફળિયું વાળતી હતી. તા તો કે ઓહો હો હો હો, આ તો વહુના હાથમાં કામ આવી ગયું ને. એ શું કહેવાની જરૂર છે, જેના ઘરમાં જે લોકો જે કામ કરતા હોય પંચાયત કરવાની શું જરૂર હતી. મારા મમ્મી ઉંમરના છે, એકવાર શાંતિથી જવાબ આપી દેવા, એમાં શું વાંધો પડી જાય. એટલે કઈ મને શોક નતો થતો, પહેલા મેં શાંતિથી જ વાત કરી હતી, પણ આ તમારા મમ્મીને તો કઈ સમજવું જ ના હોય તો શું કામ શાંતિથી વાત કરું. ભાઈ એ બધી વાત છોડો ને, આપણે વાત હતી લગ્નની, તો એ લગ્ન તો શક્ય નથી એટલે નથી જ. જો ભાઈ મારે સ્વીટી સાથે લગ્ન કરવા છે એટલે કરવા છે, અને એના માટે મારે જે પણ કરવું પડે એ કરવા માટે હું તૈયાર છું. હા એ તો ખબર જ છે, આ 6 મહિના પહેલાનો જ કાંડ મને યાદ આવ્યો કે હા આપણે શું કર્યું હતું, યાદ છે કે પછી યાદ કરાવું. એ ખાલી એક અફવા હતી, બાકી આ વાતની સચ્ચાઈ ખાલી મને અને મારા ઘરવાળાને જ ખબર છે. હા એ તો પછી એમ જ હોય ને, વાત દબાવવાની હોય ને પછી એવું જ આવે કે હા વાતની ખબર ખાલી મને અને મારા ઘરવાળાને છે, કારણ કે એ જ તો વાત દબાવી રાખે. બાકી આખા ગામમાં ભમતી જ હોય કે વાત શું હતી ને શું નહીં. એ વાત ભલે આખા ગામમાં ભમતી હોય, પણ અત્યારે વાત એ ભમે છે કે મારું અને સ્વીટીનું ચક્કર છે, તો બસ એ વાતની દબાવવાની નથી થતી અને મારે સ્વીટી સાથે લગ્ન કરવા છે. તો 100 વાતની એક વાત, તારા અને સ્વીટીના લગ્ન ક્યારેય શક્ય નથી, સમજ્યો. આ વાંધો તમને મારા મમ્મી તરફથી છે ને. મને વાંધો થાલી તારા મમ્મી તરફથી નથી, વાંધો તારા મમ્મી તરફથી અને તારા તરફથી પણ છે. હું એક સારો ધંધો નથી કરતો, બસ એ વાંધો છે ને તમને. હા શું ભવિષ્ય શું છે તારું એ કહે ને મને. હા કાલ સવારે ચાલ હું તારા લગ્ન કરાવી દઉં, બે પૈસા તો સરખા લાડીને આપતો નથી, શું કરી લઈશ તું. જો ભાઈ અત્યારે છે ને મારું કામ સારું એવું ચાલે છે ને, આવતીકાલે મારો ધંધો ડબલ થશે અને હું અત્યારે જોઉં જ છું, મારે એક સારો એવો બંગલો લેવો જ છે અને હું અને મારા પપ્પા બંને એક સારી પ્રોપર્ટી જોઈ રાખી છે, એટલે કાંઈ થઈ જશે તમારી છોકરીને. આ વાતો કરવાથી છે ને કાંઈ નથી થતું, દિવસ રાત ગધેડાની જેમ મહેનત કરવી પડે છે ત્યારે બે પૈસા હાથમાં આવે છે. ગધેડાની જેમ મહેનત કરવાથી કઈ નો થાય, સ્માર્ટ વર્ક. ઓ માય ગોડ, તો અત્યાર સુધી સ્માર્ટ વર્ક કર્યું હોત ને તો અમારી બાજુમાં ના રહેતા હોત. આ અંબાણીની બાજુમાં બંગલો હોત તમારો, તમારી જે ગધેડા આજુબાજુમાં મળી જાય ને એટલે. હા એટલે જ તો કહું છું કે અમારા ગધેડા તમારી આજુબાજુમાં મળી જાય ને એટલે તમારી માટે એ જ યોગ્ય છે કે તમે અમારા ગધેડાના ફેમિલીમાં ના આવો, આ અમારી છોકરી સાથે લગ્ન ના કરો. તમારો આખો પરિવાર ઝઘડાળું છે ખાલી એક સ્વીટીને છોડીને. હા આપણા આપણામાં કહેવત છે ને કે ગાંડી ડાયને શીખામણ આપે, પોતાનામાં તો કાંઈ હોય નહીં ને, બીજા શીખવા જવું છે કે આમ કરવાનું આમ નહીં કરવાનું ને આમ કરવાનું. કહેવત પણ અત્યારે ઊંધી જ છે, ગાંડી ગાંડીને શીખામણ આપે. હા જે હોય તે, તારી સાથે લપ કોણ કરે ખોટી, કહી દીધું ને લગ્ન નહીં થાય એટલે નહીં થાય. આજ પછી મને કોલ નહીં કરતો કે ના મારી બેનને કોલ કરતો કે ના એના કોન્ટેક્ટમાં રહેતો, સમજ્યો. નકાર મારાથી ખરાબ બીજું કોઈ નથી, એ યાદ રાખજે. હું પણ જોઉં છું. છોકરી ગોતો ને એને આપણે લગ્ન કરાવી દઈએ. આજે પણ કઈ એ છોકરી કઈ થોડી શાક માર્કેટમાં મળે છે જેને લઈએ એવા, એની માટે આપણે બધું જોવું પડે, બધાને વાત કરવી પડે અને પછી આપણે કહેવું પડે કે ભાઈ સારી છોકરી હોય તો બતાવજો અને આપણા ઘર લાયક છોકરી હોય તો કોઈ બતાવે, પછી થાય ને લગ્ન એમણમ થોડા થાય. બસ હવે એ બધી વાતની મને ખબર છે, તમારે આ વાતની મને સલાહ આપવાની જરૂર નથી. હું એમ કહું છું કે તમે છે ને આપણા જય માટે જલ્દીમાં જલ્દી છોકરી ગોતો અને જલ્દીમાં જલ્દી લગ્ન ગોઠવો, કારણ કે હવે આપણો છોકરો આપણા હાથમાંથી જતો થાય છે. હાથમાંથી જતો થાય એટલે કેમ, આપણું કયું નથી કરતો. ના
કયું નથી કરતો. તમને ખબર છે આપણા પડોશી આપણી સોસાયટીમાં રહે છે ને એમની વાત કરું, એ હિરલબેન ખરા કે નહીં? હા હા. એમની દીકરી સ્વીટી, હા, એની હારે પ્રેમાલાપ કરે આપણો છોકરો. એટલે એની સાથે લગ્ન કરવા માંગે છે? હા. અને સ્વીટી તૈયાર છે આજ જય સાથે લગ્ન કરવા માટે? તૈયાર જ હોય ને, એકનો એક આપણો છોકરો છે, આટલી પ્રોપર્ટી છે, એ થોડી ના પાડે. પણ હું એ ખાનદાનમાં આપણા દીકરાના લગ્ન થવા દેવા નથી માંગતી. અરે પણ એ તો સારામાં શું કહેવાય, સ્વીટી આપણે ઘરમાં જો આવતી હોય તો આપણે સ્વીટીને પહેલેથી ઓળખવી છે, આપણી બાજુમાં રહે છે અને ડાયસ છોકરી છે, અને જો એ આપણા ઘરમાં આવે તો એની સિવાય યોગ્ય કંઈ બીજું કહેવાય જ નહીં. સાની ડાઈ, હા સાની ડાઈ. અરે એની ભાભીનો જીપડો ગામનો લાંબો છે, એનો ભાઈ ન બોલવાનું બોલે છે, અને તમે કહો છો કે એની સાથે આપણે વાત કરીએ, હા, અને એ આપણા ઘરની વહુ બને? જરાય નહીં, બનશે જ નહીં એવું. અરે એનો ભાઈ એના ભાભી જેવા હોય એવા, આપણે સ્વીટી છોકરી લેવાની છે, આપણે એના ભાઈ ભાભી યારે કંઈ થોડો આપણે લગ્ન કરવાના, સ્વીટી યારે કરાવવાના છે. તો છોકરી સારી છે તો આપણા ઘરમાં શોભે એવી છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે, તો એનેથી બીજું યોગ્ય શું કહેવાય? તમારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે વેચી આવ્યા છો? હા, એના ભાઈ ભાભી હા આપણે લગ્ન કરીએ તો સંબંધ તો બે ઘર જોડે જોડાય કે ન જોડાય? હા, વારે તહેવારે પ્રસંગો સાથ એકબીજાને મળવાનું થાય કે ન થાય? અને તમે કહો છો કે આપણે થોડી આપણે એને આપણા દીકરાને ઘરે વળાવવાનો છે, એ દીકરી લાવવાની છે. પણ દીકરી કંઈ ઓછી નથી, જો ભાઈ ભાભી આવા હોય તો આ દીકરીમાં સંસ્કાર નામનો શું કંટોલા છાંટો આવવાનો? એટલે જોકે હું બહુ ઓળખતો નથી સ્વીટીને, ખાલી આમ આપણે જોયું હોય ક્યારેક અને બાજુમાં રહે છે એ ખબર છે, બાકી એ કેવી છે, એના સંસ્કાર કેવા છે એ તો મને આમ ઉપર છેલ્લી ખબર છે. છોકરી સારી છે, બાકી વધારે તો તને ખબર હોય. વાહ, વધારે મને ખબર હોય, બાકી તમારે બધી વાતમાં વાંધા વચકા કાઢવાના નહીં. આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે, જઈની બધી બાબતમાં વાંધા વચકા પાડ્યા. આ પ્રેમની બાબતમાં પાડ્યા હોત ને તો હું તમને માની ગઈ હોત કે તમે છે ને એક નંબર બાપ છો. પણ નહીં, છોકરો આ ઊંધું પગલું ભરે છે એમાં પાછા હાસકારો પૂરે છે. એટલે મને તો આમ કહું છું નહીં કે છોકરી એકવાર મેં જોઈ હતી, છોકરી એકવાર બે વાર કે નાનપણથી મોટી થતા જોયો હોય, પણ એ છોકરી મારા ઘરની વહુ બનવાને લાયક નથી. એનું પરિવાર પણ આપણા ઘરના પરિવાર સાથે સંબંધ રાખે ને એને લાયક નથી, એટલે આપણે એ કરવાનું થતું નથી. સમજી ગયા? એની ભાભી નાની નાની વાતમાં મારી સાથે ઝઘડો કરે છે, ને તમે એમ કહો છો એની સાથે આપણા દીકરાના લગ્ન કરાવી દેવાના? જરાય નહીં, શું કામ? અરે પણ એવું પણ બને ને, બંને પરિવાર એક થાય, સંબંધી થાય, એકબીજાના છોકરા છોકરી સાથે લગ્ન કરાવે, તો એની ભાભી જે તારી સાથે ઝઘડો કરે છે એ સુધરી જાય અને આપોઆપ એ તમારી સાથે અળી મળી જાય ને, એની સાથે અળી મળી જાય, એવું ન બની શકે એમ? એવું કંઈ બને નહીં અને બનશે પણ નહીં. એ લોકોના ઘર સાથે મારે કોઈ સંબંધ રાખવો નથી અને હું રાખવા માંગતી પણ નથી. અને આપણો દીકરો એને લઈને ભાગી જાય કે એવું કંઈ થાય ને, એ પહેલાં આપણા દીકરાને પરણાવી દો, નામ બદનામ કરશે. અત્યાર સુધી હું એનો પક્ષ ખેંચતી હતી કોઈ પણ બાબતમાં કે હજુ તો નાનો છે, ધીમે ધીમે શીખી જશે. ત્યારે તો બધું બહુ બોલતા હતા, ને આ છોકરીની બાબતમાં હું મીઠું મિયાં બની ગયા. પણ મારે તો એમ કે આ એને સારું કામ કર્યું છે કે સ્વીટી અહીંયા બાજુમાં રહે છે ને આપણે ઓળખવી છે, તો લગ્ન કરાવવામાં કાંઈ વાંધો નહીં. બીજી અજાણી છોકરી આવે અને એ કેવી હોય કેવી નહીં અને આપણે ઘરને ખેદાન મેદાન કરી નાખે એની કરતાં જાણીતી તો ખરી, તો એ સારું કામ કર્યું કે એવું મને લાગ્યું, એટલે મેં આ પાડી. શું સારું કામ કર્યું એમાં? હવે તમે રહેવા દો ને, તમને કહ્યું ને આપણા જય માટે સારી છોકરી ગોતો, સરસ મજાની સંસ્કારી વહુ મારે આ ઘરમાં લાવવાની છે ને હું લાવીને જ રહીશ. હા તો જો તારે ગમે છોકરી આવે એની ભેગું તારે જ રહેવાનું હોય અને આ કેવી છોકરી સારી લાગે કેવી ના એ બધી તને વધારે ખબર હોય, અમે તો હું કંઈ બહુ જોઈએ ન હોય. અને સ્વીટીને તું વધારે ઓળખતી હો, એટલે જો તું એમ કહેતી હો કે નથી છોકરી સારી નથી, એના ખાનદાનના લોકો આવા છે, તો એવા હશે હું ના નથી પાડતો. તારી રાય તું કે એમ જ થાય બસ આ વાતમાં, હવે તો રાજી ને. હા હવે આપણા દીકરા માટે છોકરી જોવાનું ચાલુ કરી દો, એટલે વહેલી તકે એના લગ્ન કરાવી દઈએ. અને છોકરી કઈ આવશે ને કેવી આવશે ને એ બધું હું નક્કી કરીશ, બરાબર? હા બસ, એ બધોય ડિસિઝન તારે લેવાનો છે. અને તું એમ ના પાડે છે કે સ્વીટી યારે લગ્ન નથી કરાવવા, તો નથી કરાવવા બસ. આ બસ નથી થવા દેવા માંગતા? જે સાંભળ્યું ને એ સાચું જ છે,
અને જય છે ને એ યોગ્ય છોકરો નથી તારા માટે. અચ્છા તો તે દિવસ બધું બહાર શું ભાષણ હતું? હા બેન, તમે મને કહી દો, હું તમારો સાથ દઈશ, હું બધાને મનાવીશ. એ તમારે જાણવું હતું ને એટલા માટે મેં તને એવી રીતે વાત કરી હતી. અને આ તને ખબર છે ને જય અને જયના મમ્મીનો સ્વભાવ કેવો છે? પેલા રીછાબેન રોજ સવાર પડે ને ઝઘડા કરવા આવી જાય છે, તો શું તારે એવાના ઘરે જવાનું છે? હા તો આપણે કંઈ થોડી ઓછા છીએ, આપણે મોઢે મેં જીભ તો રહેતી નથી, બાટવા તો આપણે પણ જઈએ છીએ. માણસ માણસ બધાનો સ્વભાવ અલગ હોય, પરંતુ સાથે જ્યારે રહેવાનું થાય ને તો સંબંધ સુધારવા પડે, એ પણ પોતાના ઘરના લોકો માટે. મારી માટે થઈને તમે લોકો આટલું નહીં કરી શકો? થાય એવું જ નથી સ્વીટી, એ લોકોના સ્વભાવ સારા નથી, એ લોકોના વ્યવહાર પણ સારા નથી, અને તારે એ ઘરમાં જવાની જરૂર પણ નથી. એટલે તું એ આજે બધા સપના જોયા છે ને લગ્નના, એ બધું ભૂલી જજે. ભૂલી ક્યાંથી જાય? પ્રેમ કરું છું એને, અને આ તમારા લોકોનું તો રોજનું થયું. એ સવાર પડે ઉઠીને બાંધવાનું, સવાર પડે ઉઠીને બાંધવાનું, એટલે તમારા લોકોને લીધે થઈને હું મારા પ્રેમને ભૂલી જાઉં? હા. શું હા શું બોલો છો તમે ભાભી? તો ભાભી પહેલેથી તમારે મને ના પડાય ને કે આ વાતમાં તમે મારી સાથે નથી, તમારા બધાના ઝઘડાને લીધે અમારે લગ્ન નહીં કરવાના, આ કેવી વાત થઈ? જે વિચાર્યું છે ને જે ઘરના એ ડિસિઝન લીધું છે ને એ બરાબર જ છે. ડિસિઝન એ નથી, આ મમ્મીને તમે લોકોએ જ ભડકાવેલા છે. બાકી મમ્મી અને રીચા આંટીને તો સારું જ ભડતું હતું. કઈ સારા નથી. તને લાગે છે કે રીચાબેનના ઘરમાં જઈને તું ખુશ રહેશે? હા હું ખુશ રહીશ, જો બધાના સ્વભાવ સારા થઈ જાય ને અને બધું ફાળે પડતું હોય ને અને અમારા બંનેના લગ્ન થતા હોય તો હું ખુશ રહીશ. એ પરિસ્થિતિમાં હું એડજસ્ટ કરવા તૈયાર છું, તો તમે લોકો કેમ નહીં? સ્વીટી તું આ છે ને પ્રેમમાં પાગલ થઈ ગઈ છે, તને અત્યારે બધું જ સારું લાગશે. મને સારું લાગે ન લાગવાનો સવાલ નથી ભાભી, પ્રેમ એક વખત થાય, પ્રેમ 10 ને તો નથી થતા, અને પ્રેમ કરું છું તો લગ્ન તો કરીશ જ ને, જે ગમતું પાત્ર હશે એની સાથે જ લગ્ન કરીશ. કાલ સવારે ઉઠી તમે મને ગમે તે સાથે પરણાવી દેશો તો શું હું ખુશ રહીશ ઘરમાં? આ છોકરો બરાબર નથી, તું સમજ અને હવે કંઈક વિચાર બીજો. હું કાંઈ વિચારવાની નથી, વિચારો તમે લોકો તમારા મગજના બદલો, કારણ કે મેં જે ડિસિઝન લીધું છે ને એ ફાઇનલ છે. લગ્ન કરવા તો જઈ સાથે, બાકી બીજે એક કઈ જગ્યાએ હું લગ્ન નહીં કરું. તો સાવ ગાંડી થઈ ગઈ છે આ જઈની પાછળ. હું ગાંડી નથી થઈ ભાભી, પ્રેમ કોને કહેવાય એ કદાચ તમને નહીં ખબર હોય, કારણ કે તમારા લોકોનું તો ધ્યાન આખો દિવસ ઝઘડામાં જ હોય છે. પરંતુ હવે છે ને તમારે ઘરમાં વાત કરવી હોય તો કરી દેજો, કારણ કે હું પણ બધાને કહીશ કે મારી ભાભીને તો પહેલેથી ખબર જ હતી. ઓકે? નહીં સમજ્યા. મમ્મી બોલો, શું કામ છે? શું કામ બોલાવ્યો મને? મેં તો તને ક્યાં ન બોલાવ્યો તો શું કરતો હતો? અરે કામમાં હતો ભાઈ, બોલો. દીકરા તું આ તું શું કહું તને હું? અરે મમ્મી જે કેવું એ સીધે સીધું કહો ને, હું મારું કામ મૂકીને આવ્યો છું, મારે 17 કામ છે અને હું અહીંયા આવ્યો ને વાત કરું છું તો તમે કહો કે વાતની શરૂઆત કરો ને ભાઈ. બેટા સાગર હવે તું આ કામમાં ક્યાં સુધી ધ્યાન આપીશ? થોડુંક ઘરમાં પણ ધ્યાન આપતો જા ને. આ તારી બેનનું ખબર છે ને તને? હા તું એમ તારે બેનનું કેમ ધ્યાન નથી રાખતો? ધ્યાન તો રાખું છું ને, પૂરી દીધી ને એની રૂમમાં. પણ તું એને થોડો સમજાવ, તું એનો મોટો ભાઈ છો, ભાઈ બાપની જગ્યા પર હોય. અરે એ કઈ નાની કીકલી નથી કે સમજાવવી પડે, અને એનામાં એની બુદ્ધિ ના હોય તો હું શું કરું? અરે ખબર જ છે કે એ છોકરો સારો નથી, આપણી માટે શું સારું છે શું ખરાબ છે એની તો પોતાને ખબર હોવી જોઈએ ને, અને સમજતા એ સમજે છે. એક જીદ્દીલી છોકરી છે, એ ખટ લઈ લે છે ને પછી મુક્તિ નથી. હવે શું કરું ને? હવે તું કે, કેમ કે મારી વાત તો કોઈ માનતી જ નથી, મારા દે ઉપરવટ થઈ છે, હું કઈ પણ કહેવા જાઉં છું ને તો મને તોડી પાડે છે. મારા કરતા છે ને તમે એને વધારે ઓળખો છો અને તમે એને સારી રીતે સમજાવી શકો, તો આ કામ તમારે કરવું જોઈએ, મારે નહીં. તો પછી એક કામ કર ને, આ તું આ તારી વાતને ખો તારી ઘરવાળીને આપી દે, એને કે સમજાવે, કદાચ આ નણંદ ભોજાઈનું સારું એવું બોન્ડિંગ હોય તો સમજી પણ જાય. એકવાર તો ગઈ હતી ને રિયા, હા સમજાવી હતી સ્વીટીને, હા ઉધડી લઈ લીધી. હવે આ સ્વીટીનું શું કરવું ને એ મને કાંઈ સમજ નથી પડતી. હવે મને લાગે છે કે મારે જ કાંઈ કરવું પડશે. એક તો કહું છું મમ્મી, હા અમારા બધા કરતાં બેસ્ટ તમે જ છો કે જે સ્વીટી સાથે શાંતિથી વાત કરી શકો અને સમજાવી શકો, બાકી અમારાથી એ માને એમ નથી.
અને મને જે ઠીક લાગતું હતું ને મેં કર્યું હોય. પણ તે કામ કર ને, હા સ્વીટીને થોડા દિવસ તારા મામા ને ત્યાં મૂકી આવ તો કદાચ ભૂલી જાય અને આ બધી મેટર પતી જાય તો સારું હોય. ના ના જરાય નહીં, આ સ્વીટીને છે ને મારી નજરથી દૂર કરવાની થતી જ નથી. આ કાલ સવારે હું મામા ત્યાં મૂકી આવું અને એને કંઈક ઊંધું પગલું કરી લીધું તો, હા કાં તો જય સાથે ભાગી ગઈ અથવા કંઈ બીજું કર્યું તો. સાગર તું આટલું બધું કેમ વિચારે છે? અરે વિચારવું પડે મમ્મી, બધું જ વિચારવું પડે. તારા મામાનું ઘર અહીંયા થોડું નજીક છે, એ તો છેક ગામડે રહે છે ને, ત્યાંથી કેવી રીતે ભાગી જવાની એની સાથે? હા છોકરા કે છોકરી એને સમય મળે ને એટલે મોકો જ ગોતતા હોય, ભાગી નીકળે ભમ્મ કરતા. સાગર તું કેમ નથી સમજતો? આ છોકરાએ થોડું તારા મામાનું ઘર જોયું છે કે પહોંચી જાય. અબ તને ખબર છે ને કે મારા ભાઈનો સ્વભાવ કેવો છે? અરે સ્વીટીએ તો જોયું છે ને, અને આજકાલ છે ને આ ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે, એક મેસેજ કરશે ને એટલે છોકરો ત્યાં પહોંચી જશે. પણ સ્વીટીને આપણે મોબાઈલ આપવાનો જ નથી. અરે વાહ, હા સ્વીટીને મોબાઈલ ના આપો તો શું લાગે છે કે સ્વીટી પાસે મોબાઈલ ના હોય તો એ કઈ કરી ના શકે એમ? દીકરા તું બહુ વિચારે છે, મને તો મારું મગજ જ બંધ થઈ ગયું છે. મને તો એ ખબર નથી પડતી કે હું સ્વીટીને શું કરવું મારે હવે. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. હા બધા કરતા બેટર એ જ છે કે તમે તમારી જાતે તમારી દીકરીને સમજાવો. બાકી મારી દીકરી એટલે તારે કોઈ લાગતું વળગતું નથી? અરે મારી બેન છે, હું કેમ આપાડું છું? પણ એ સમજે નહીં તો શું કરું એનું હું? એ શાંતિથી વાત કરું છું તો શાંતિ રાખો ને ભાઈ. દીકરા આ દુનિયામાં જ્યારે તારા પપ્પાએ અલવિદા કર્યું ને ત્યારે મને એમ હતું કે હું સાવ ભાંગી પડી. પછી મેં તારા સામે નજર કરી ત્યારે મને થયું કે મારો દીકરો એની બેનનો ઢાલ બનીને ઊભો રહેશે. કાંઈ પણ ભવિષ્યમાં તકલીફ પડીને તો એનો ભાઈ ઊભો રહેશે. અને જ્યારે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે ત્યારે તું તારી બેનને નથી સમજાવી શકતો, હા, કે જેની સાથે તું નાનપણ રમ્યો છે, ઘૂમ્યો છે અને એકબીજા વગર ચાલતું નહોતું. અને અત્યારે આવી પરિસ્થિતિમાં તે એનાથી મોઢું ફેરવી લીધું અને તું એને એ પણ સમજણ નથી આપી શકતો કે બેન આ બધું ખોટું છે. તમે છે ને કંઈ નહીં કરતો, હું સમજાવું છું. ખુશ હવે? અને ખોટે ખોટું ટેન્શન લેવાનું બંધ કરો, આ તબિયત ખરાબ થશે તમારી. જિંદગી જ ખરાબ થઈ ગઈ છે તો તબિયતની તો વાત જ એક બાજુ છે. કીધું ને મેં કે હું સમજાવીશ. ચલો મારે કામ પછી બાકી છે, હું જાઉં છું. હા જમી લે, આવી રીતે ખોટી જીત પકડીને ના બેસાય. નથી જમવું કીધું ને? જમવું પડશે, તારા લીધે ઘરમાં બધા ચિંતામાં જ છે. મેં એક વખત તમને કીધું ને મારે નથી જમવું, તો શું કામ પછી ખોટી જીત કરો છો? પણ જમવા માટે આવું શું કરવા કરે છે? ખબર જ છે મારે શું તકલીફ છે ને શું નથી. કોને બેનને જમી લે? સ્વીટી શું થયું છે તને? કેમ આવું કરે છે તું? અરે અમે તારા મોટા ભાઈ અને ભાભી છીએ, તારું પેટમાં દાજે છે, તારી માટે યોગ્ય શું છે અને શું નહીં ને એની અમને ખબર પડે છે, એટલા માટે કહીએ છીએ ને. બાકી ખબર છે હું તને પહેલાં કહેતો હતો કે સ્વીટી તું તમે તારો છોકરો પસંદ કરી લેજે, તારો ભાઈ છે ને તને મદદ કરશે. કરીને બહુ સરસ મદદ કરી, એ લોકો સાથે ઝઘડો કરીને અને આટલા ટાઈમથી આપણે અહીંયા રહીએ છીએ, તો ભાઈ સાચું કહેજો એ છોકરામાં શું ખોટ છે? શું ખોટ છે એવી વાત કરે છે તું? સ્વીટી જો એ છોકરામાં કંઈ ખોટ ના હોત ને અને આપણા આખા ઘરના વ્યક્તિઓ ના પાડતા હોત ને, છતાં તારો આ ભાઈ તારા લગ્ન એ છોકરા સાથે કરાવી દે. પણ હું છે ને એ છોકરાને સારી રીતે ઓળખું છું, એ છોકરો તારી માટે જરાય યોગ્ય નથી. હા કારણ કે તમે લોકો તો પહેલેથી જ એને ઓળખો છો. ભાઈ તમે સમજતા કેમ નથી? હું એને સાચે પ્રેમ કરું છું અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. મારે બીજે એક કઈ જગ્યાએ લગ્ન નથી કરવા. સ્વીટી સમજ બકા, તું આ પ્રેમમાં ગાંડી થઈ ગઈ છે અને શું આખો દિવસ પ્રેમ 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 અને ખાવાનું છે તો ખાઈ લે.
મારે નથી જમવું ભાભી. અને ભાઈ મને એ વાત કહો કે પહેલેથી તમે મને કહેતા હતા કે હું તારી માટે સારો છોકરો પસંદ કરીશ, અને જો તને કોઈ ગમે તો તું મને કહે છે. હવે જ્યારે મેં મારી જાતે એ પાત્ર પસંદ કર્યું છે તો એ પાત્ર તમને સારું નથી લાગતું. એટલે આ ફોલ્ટ શું હોય છે ખબર છે? માવતર એમ કે છોકરાઓને કે હા તમે પાત્ર પસંદ કરો અને અમને કહો, પરંતુ કોઈ દિવસ એવું હોતું નથી કે દીકરા કે દીકરી એ પસંદ કરેલું પાત્ર માવતરને ગમે. તો એક મિનિટ હવે મારી વાત સાંભળજે સ્વીટી. માવતરને છે ને પોતાના બાળકોની ખુશીમાં જે રાજી હોય છે, અરે કયો માવતર એ હોય છે કે પોતાનો દીકરો કે દીકરી ખુશ થાય અને એને ગમે નહીં? અરે હા, તું જે વાત કરી રહી છે ને એ વાત જો યોગ્ય હોત ને તો અમારામાંથી કોઈને ઇશ્યુ જ નહોતો. ઇશ્યુ એટલા માટે છે કારણ કે એનો ઝઘડો તમારી સાથે. અરે ઝઘડાની વાત નથી સ્વીટી, સમજવાની કોશિશ કર. ઝઘડો તો એના પરિવાર સાથે થાય છે ને, એ છોકરાને હું સારી રીતે ઓળખું છું કે ક્યાં જાય છે, શું કરે છે, કેવા કેવા એના સંસ્કાર છે. તમે એના સંસ્કાર ઉપર વાત છે ને ભાઈ, ના જવા દો. રેડી? સરસ. મતલબ હા, એના મમ્મી આપણા ઘરે આવે છે, રોજ ઝઘડો કરે છે, રોજ ચાપલૂસી કરે છે, એ કઈ નહીં. બસ જો આજ તમારી વાત છે ને મારે સાંભળવી હતી કે એના મમ્મી અહીંયા આવીને રોજ ઝઘડો કરે છે, ચાપલૂસી કરે છે. એ જ તો મેઈન પોઈન્ટ છે, એ જ મેઈન વાંધો છે કે હા એને કારણેથી તમે લોકો મારા લગ્ન એ છોકરા સાથે નથી થવા દેતા, બાકી છોકરામાં કોઈ ખોટ નથી. સ્વીટી તું જેવું વિચારે છે એવું નથી. તને ખબર નથી એ લોકો રોજ સવારે આવીને અહીંયા ઝઘડા કરે છે, અને એનો મમ્મીનો સ્વભાવ કેટલો ખરાબ છે, તો શું છોકરાનો સ્વભાવ સારો હશે? અને લગ્ન પછી છે ને સ્વીટી, તારે તારા પતિના સાથે આખો દિવસ નથી રહેવાનું હોતું, તારે છે ને તારી સાસુની સાથે રહેવાનું હોય છે. તો શું થઈ ગયું? તો ઘરમાં પછી રોજ ઝઘડા થશે અને તું દુખી થઈશ, અને તું દુખી થઈશ તો એમને સારું લાગશે. નહીં લાગે, નહીં લાગે સારું. પરંતુ આ સ્વભાવ તમે તમારો સુધારી લ્યો તો સામેવાળા પણ એનો સ્વભાવ સુધારી જ લે. અને ત્યાં જો હું સામેથી તું તું મેં કરવા જાઉ ને મારી સાસુ સામે, તો એ પણ મારા મોઢે ચડવાની જ છે. પરંતુ હું જ મારો સ્વભાવ શાંત રાખું ને તો કાંઈ પ્રોબ્લેમ નથી થવાનો. એડજસ્ટમેન્ટ બંને સેટથી બંને વ્યક્તિનું હોય ને તો વાત સરસ રીતે ચાલે. નહીં સમજાય સ્વીટી, તને અમારા લોકોની વાત જરાય નહીં સમજાય, કારણ કે તારા મગજ ઉપર અત્યારે પ્રેમનું ભૂત સવાર છે. તને આગળ પાછળ કંઈ નથી દેખાતું. તને દેખાય છે તો માત્ર આ જય અને એનો પરિવાર અને જય સાથે કરવાના લગ્ન. સારું, તારે જે કરવું હોય ને એ કર. તારા પરિવારને દુઃખ પહોંચાડવું હોય ને તો દુઃખ પહોંચાડ. અને હવે જીભ પકડી ના બેસી, ચાલ જમી લે. ભાઈ તમે આમને કયો અને લઈ જાઓ, મને નથી જમવું એમ કહું છું. મને એકલા રહેવા દો ને થોડીક વાર, મહેરબાની કરીને. ચાલ રહી એને એકલી છોડી દે. કઈ વાતે સમજતા નથી, બસ પોતાની જીદ પોતાની જીદ. બેનનું શું થાય એ નથી વિચારું, મારી જિંદગીનું શું થાય એ નથી વિચારું. છોકરાએ તો હવે માજા મૂકી છે. આ બે બે છોકરીઓ જોવા માટે આવી તો કે મને આ નથી ગમતી ને પેલી નથી ગમતી. નખરા જોયા તમે? બધી વસ્તુ સાચી ને સારી હતી. પેલા મહેશભાઈની દીકરીમાં તો શું કહે છે, મને તો આ છોકરી જરાય ગમી નહીં, અરે એના કરતાં રૂપાળી હતી, ભણેલી ગણેલી હતી. તોય તોય નખરા કર્યા ને આ છોકરાએ. અરે પણ તને જે પસંદ હોય એ જરૂરી થોડી કે આપણા જઈને પણ એ પસંદ આવે જ. પરણવાની ના પાડે છે, આ પેલીના લીધે, આ બધા નખરા છે ને આ પેલી સ્વીટીડીના લીધે છે. એના લાયકે મારા દીકરા પર કઈ કાળું ધોળું જ નક્કી કર્યું છે. એટલે જ મારો દીકરો બીજા કોઈને પસંદ નથી કરતો ને પરણવાની ના પાડે છે. અરે પરણવાની ક્યાં ના પાડે છે, એ છોકરી જોવા તો આવે છે ને. નહીતર એવો છોકરો હોય ને એ છોકરી જોવા જાય જ નહીં, પહેલા જ ના પાડી દે મારે કે છોકરી જોઈ નથી અને મારે લગ્ન નથી કરવા. આ તો આપણે કેવી એમ કરે છે, આપણે કે અહીંયા છોકરી જોવા જવું તો ત્યાં પણ આવે છે અને ત્યાં એકદમ ચૂપચાપ બેસે છે, કાંઈ બોલતો નથી. બધી રીતે એ એની રીતે યોગ્ય જ છે, આપણે આપણી રીતે યોગ્ય નથી. તમે બાપ છો હે? તમે કેવા પ્રકારના માણસ છો, અને મારી તરફ નહીં બોલવાનું ને દીકરાની તરફ બોલો છો. હલા આટલી વાતમાં કયો માણસ ફરી જાય, કોઈ ના ફરે. પણ તમે તો તમારા દીકરાની વાતમાં
તમે બંને કઈ નિર્ણય લીધો કે નહીં? લીધો ને બેટા, લીધો. હા, ચાર ચાર પાંચ પાંચ છોકરીઓ બતાવ્યા પછી જે તે ખોડખા પણ કાઢી છે ને, કે બહુ જ સરસ છે. હવે એવું વિચાર કરીએ છીએ કે આશ્રમ ખોલી દઈએ અને તને આશ્રમમાં બેસાડી દઈએ. એટલે તમારે મારા લગ્ન સુધી સાથે નથી થવા દેવા એમ ને? આ તો મારો ચોખ્ખો નિર્ણય છે. મારા તારા લગ્ન જો સ્વીટી સાથે થાય ને, મારું શું થશે ને મને નથી ખબર. પણ તમને એના પરિવાર સાથે પ્રોબ્લેમ છે, મને સ્વીટીમાં શું વાંધો? સ્વીટી કેટલી ડાય છોકરી છે. એ તો તને લાગે ને બેટા, પ્રેમ તું કરે છે એટલે અમને નથી લાગતું ને. તમે પણ પ્રેમ કરો એને, પ્રેમ થઈ જશે, એટલી ડાય છે. હલો બોલો, આ તમારા દીકરાને તો પ્રેમ થયો પછી આંધળો થઈ ગયો લાગે છે. પણ એમાં ક્યાંય ખોટું કહે છે, એને પસંદ છે ને સ્વીટી, છોકરી સારી છે, બે પાત્ર એકબીજાને પસંદ કરે છે, તો પછી લગ્ન કરાવવામાં કંઈ વાંધો નહીં. આ એક છે, સ્વીટીમાં કોઈ ખોટખા પણ હોય ને તો આપણે એમ કેવી કે ચાલો તારી પસંદ છે ને એ બરાબર નથી. અરે ખોટખા પણ ને, એ અસંસ્કારોથી ભરેલું આખું ખાનદાન છે. લગ્ન કરીને છે ને ગળે ફાંસો ખાવાનો વારો આવે, એના કરતાં અત્યારથી ચેતી છે બેટા. જો મમ્મી તું લગ્ન નહીં થવા દે ને તો પણ ચોકડી મારી દે ચોકડી. જોયું ને મેં કહ્યું તું ને, મારા દીકરા પર નક્કી કઈ કાળું ધોળું કર્યું છે, એ કાળી બિલાડી એ જ કઈ કર્યું છે. હવે આ જો તારી મમ્મી જીવ ઉપર આવી રહી છે ને, એટલે એ એનું કયું જ કરશે. અને તું જો સ્વીટી સાથે લગ્ન કરીશ ને અને તું અહીંયા લાવીશ સ્વીટીને, તોય એને તો એકબીજાને પસંદ જ નહીં આવે. કારણ કે એને તો પહેલાં મંદિરમાં ગ્રંથિ બંધાઈ લીધી છે કે સ્વીટી સારી છોકરી નથી. એટલે તું આ ઘરમાં એને લાવીશ ને તોય એ બેને તો મનમેળ આવશે જ નહીં. એની કરતા હું કહું, પણ મારી મમ્મી જેવી છે, ગમે એની સાથે મારે લગ્ન કરાવશો ને એની સાથે ઝઘડો જ કરવાની છે. એને કોઈની સાથે મનમેળ આવે નથી. અરે એ તો એ વિચાર આવે છે કે કરવાની જરૂર નથી, કમાવાના ઠેકાણા નથી ને લગ્ન કરવા દોડ્યો, પાદવાની પહોંચ નથી ને તોપખાનામાં નામ લખાવવું છે. અને આયો મોટો, હું તો તોપ ફોડીશ તોપ ફોડીશ. કમાવાનું કર ને, આ તારા બાપા કઈ કઈ ને થાક્યા, તો એક એક કામ હરખું નતો કરતો. આ પ્રેમના ચક્કરમાં બધું થયું છે. અરે જો બેટા, હું એમ કહું છું કે તારી મમ્મી કે હું ગમે છોકરી બતાવીને તને પસંદ આવે ને તો હા પાડજે, અને તને પસંદ આવે અને તારી મમ્મીને પસંદ આવે એ છોકરી જો તું આ ઘરમાં લાવીશ ને, તો તારી મમ્મીને અને તું જે છોકરી સાથે પરણીશ ને એ બેને બહુ સારો મનમેળ આવશે, અને તું ખુશ, તારી મમ્મી ખુશ. હા, તારા પપ્પા તને જે સલાહ આપે છે ને બેટા એ સારી છે. ભવિષ્યમાં સુખી થવાનો સારો નિયમ મા બાપ કે ને એમ કરવાનું, સમજી ગયો? હું કઈ પણ કરું ને મમ્મી બસ એમાં કઈ ને કઈ ભૂલ કાઢશે. મારો ધંધો સરખો સારો ચાલે છે, પણ એને એના મન મરજીનો ધંધો કરાવો છે મારી પાસે, એટલે બસ. તું જાને દીકરા, અત્યાર સુધી મેં તને માર્યો નથી, હવે એવું ન થાય કે જવાન દીકરા પર માએ હાથ ઉપાડ્યો. જા જા, તું મારું મગજ નહીં ખા. આ સ્વીટી નામની માળા જપવાનું બંધ કર. આ સ્વીટી સ્વીટી સ્વીટ પોઈઝન છે આમ છે ને. સમજાવું જ બેકાર. અરે બેટા, પણ તું એવું બોલો, આપણને સમજાવું બેકાર છે ને? એ તો બહુ સમજેલું પ્રાણી છે મારું. હવે એની તો ઉંમર છે, એટલે હવે આ ઉંમરમાં આવું નક્કી મારા દીકરાને, નક્કી મારા દીકરા પર આવું કંઈક કરાવ્યું છે. મારે જંગલમાં જવું જ પડશે, પેલા જંગલી બાબાના આશ્રમે, અને ત્યાંથી જંગલી દોરો કરાવી આવું. પછી જો મારો દીકરો કેવો સીધી લાઈન પર ચાલે છે. રિયા, આ તો બહુ જૂની સાડી છે ને? હા મમ્મી, આવડી છે. પણ અચાનક કેવી રીતે તને યાદ આવી ગઈ? આ તો મને પણ નથી ગમતી, પણ તું પહેરે છે સારું કહેવાય. મને તો સારું જ લાગે ને. અને આમ પણ તું ગોરી ગોરી છે, અને આ જો ને આ ભાદરવાની ભેંસ જેવી હું, આમાં હું સારું લાગે? મમ્મી તમને પણ મસ્ત લાગે, મને જેટલું સારું લાગે છે એટલું તમને સારું લાગે છે. શું સારું લાગે યાર, કંટોલા સારું લાગે. આ જો ને, આ તો હું છે ને કાતર મૂકીને મને લાગે હું ડાબામાં નાખી દઈશ, અને ગોદડું બનાવીને કામ પતી હે. અરે મમ્મી કેટલી સરસ લાગે, જો ને અત્યારે ફોટો પાડ્યો તો મસ્ત મળતો, બધી કોમેન્ટ અને લાઈક આવી છે. ઓ તો કોમેન્ટ અને લાઈક તું ખુશ એટલે દેખાય છે એમ ને? હા. અને સામાન રિયા, બપોરે શું બનાવવાનું છે તને ખબર છે? કઈ શું બનાવો તમે કહો, એ બનાવો બોલો. હવે આ કેટલા દિવસ યા લગ્ન પ્રસંગીઓ ને તો બહારનું ખાઈ ખાઈને કંટાળી ગયા છીએ. કઢી ખીચડી બનાવી કાઢું. વાહ, સોને પે સુહાગા.
મને આજ ભાવે છે, મારું મેનુ છે ને મને ફિક્સ જ હોય છે. કઈ નહીં બને કા. હા હા, પણ મેન્યુમાં બીજું કઈ? સાગસેનું બનાવ બોલો ને. બટાકાનું શાક બાગ બંને પછી બનાવજો. સાસુ વહુ, પહેલા મને એમ કહો, મારા ઘરના આંગણામાં કચરો કોણ નાખી ગયો તો? અરે રીચા બેન, આ શું તમે પાછું એકનું એક લઈને આવો છો? કોઈક વાર કચરાની વાત કરો, કોઈક વાર પેટ્રોલની વાત કરો, કોઈક વાર પંચરની વાત કરો, આ બધું તમને અમારા ઘરમાં જ કેમ દેખાય છે? દેખાય ને વિરલ બેન, દેખાય. જો તમારી સાથે મારે વર્ષોથી સંબંધ સારા હતા, પણ અમુક વ્યક્તિઓના કારણે સંબંધો બગડ્યા, અને સંબંધો બગડ્યા છે ત્યારથી બધી તમારા આંગણાનું કચરું, તમારા ઘરેથી આ પેલા લસણના ફોતરા ઉડીને મારા આંગણામાં આવે. અરે તો એ પેલું કરેણનું ઝાડ છે, સવારે સરસ મજાનું મેં આંગણું વાર્યું હોય, પણ પછી મારી વ્હાઈટ કરેણ, તમારી પીળી કરેણ, પીળા કલરના ફૂલ મારા આંગણામાં હોય. વિચાર કરો. હા, હવા હોય તો વાત અલગ છે, વગર હવા એ પણ આવી જાય છે. વિચાર તો કરો. હું એમ કહું કે સોસાયટીમાં ખાલી આપણા બંનેને જ ઘર છે કે બીજા કોઈ રહે છે? બીજા રહે છે ને. તો પછી તમે દર વખતે ફરિયાદ લઈને અમાર ત્યાં કેમ આવો છો? આ બીજા પેલા ભાવના બેન છે એના ઘરે જાઓ ને તો ખબર પડે તમને કે આ ઝાટકે તમને. ભાવના બેન મને કઈ ના ઝાટકે ને, ભાવના બેન ના ઘરે કરેન્ટ નથી ને. લસણ ફોલવા બેઠા હોય આપણા ઓટલે અને બાજુવાળાને ત્યાં ફોતરા ઉડે એ તો ના ચાલે ને. એટલે તમે એવું કહેવા માંગો છો કે અમે જાણી જોઈને આ લસણના પોદરા તમારા ત્યાં ફેંકીએ છીએ, આ જે બાજુ પવન હોય ને એ બાજુ કચરું ઉડે, એમાં અમારો વાંક નથી? તમે એક કામ કરો, આ પવન દેવતાને જેને તમે કહો ફોન કરો, નંબર હોય તો, કે પવન દેવતા આ લસણના પોદરા બાજુમાંથી અમાર ત્યાં કેમ આવે છે? તમારી બોબડી બંધ રાખો ને, તમારી બોબડી બંધ રાખો. અમાર તો બંધ જ રાખની છે રીચા બેન. તો હું એમ જ કહું છું, આપણે લસણ ફોલવા બેઠા હોય ને આપણને ખબર હોય ને કે એના ફોતરા હલકા હોય ઉડી જાય તો અક્કલના ઘોડા દોડાવાય, આવા લાંબા લાંબા ભાષણ ના અપાય. શું કરાય ખબર? તમારે જોડે છે ને પાણીનો વાડકો લઈને બેહાય ને ફોતરા એમાં નખાય, જેથી કરીને છે ને પાડોશીઓ દુખી ના થાય. પણ ના, કચરાની જાત તે કચરો ફેંકે ને એટલે ભૂલી ગઈ. તમે શું કહેવા માંગો છો કે અમે કચરાની જાત છીએ એમ? કહેવાનું શું છો તમે? એક કામ કરો રીચા બેન, આ તમે મોટા મોટા લાંબા લાંબા અડધો કલાકના જે ભાષણ આપો છો ને અમારા ઘરે આવીને કોઈ પણ ફરિયાદ કરવા હોય ત્યારે, તો તમારે મોટિવેશન સ્પીકર બનવાની જરૂર હતી. આ તો ખોટા હાઉસવાઇફ બૈના ઘરમાં લ લ લ લ લ હા, તું બોલી લે, તું બાકી હતી, બોલી લે, બે શબ્દ બોલી લે એટલે તને આનંદ મળે, બોલ. તમે તો રોજ લડવા જાઓ જ પણ અહીંયા. હો હો, કોઈ તમને દેખાતું જ નહીં, ખાલી અમે જ દેખાઈએ છીએ. હા હા દીકરા, આ તને નથી ખબર, આ તારા માસીને એટલી ખબર છે કે આ સોસાયટીમાં આખી આ 70 જે મકાન છે ને લાઈનમાં, એમાં બે જ મકાન ચાલુ છે, એમાં એક એમનું એક આપણું, એટલે બે જ જણા રહે, બીજો કોઈ સોસાયટીમાં રહેતો નથી. બોલ, મારી વાત સાંભળો. હા, ખબર જ છે કે આપણી આજુબાજુના જે 4-5 મકાનો છે ને, એમાં એકમાં તો પેલા બેચલર છોકરાઓને ભાડે આપ્યું છે, જે છોકરાઓ બિચારા સવારના તાળું મારીને જાય તે સીધા રાત્રે આવે. રહી વાત પેલા કાંતિ કાકાની, એ બંને ડોસો ડોસી મહિનામાં એક વાર બહાર ના નીકળે, અને પેલા ભાવના બેન, એમની બહુ ભણેલી ગણેલી ને, નોકરી કરે છે. તમે અભણ છે? ઓહો, તારી તો વાત જ ના થાય ને, તે તો એવી ડિગ્રી મેળવી છે કે જે કસે નોકરી ન મળે. રીચા બેન, આ જ્યારે હોય ને ત્યારે મારી વહુ ને નીચા પાડવાની કોશિશ ન કરો. તમે તમારા ઘરનું સંભાળો, પછી અમારા ઘરનું કરવા આવજો. અરે હું તો મારા ઘરનું સંભાળું છું. હા, એટલે જ આ મારા ભાઈ છે ને, ખાધા પીધા વગરના નોકરીએ વયા જાય છે. આ ગામની પંચાયતો કરવામાં અને ફરિયાદ લઈ લઈને આવો છો ને અમારા ઘરે, એમાં એમાં ભૂખા રહે છે. વાહ વાહ, અમારા ઘરનું કેટલું ધ્યાન હોય છે. આ તમે રાખો ને કોકના ઘરનું ધ્યાન, એટલે લોકો તમારા ઘરનું ધ્યાન રાખે, નહીતર એવી કોઈ ફુરસત નથી અમારે, નથી તમારો પગાર મળતો કે નથી અમારે તમારા ઘરની કઈ સહાય મળતી. વાહ, બસ બસ બસ, રવા દો રવા દો, ખોટો ગોગરો બેસી ગયો ને તો બે દિવસ સુધી ઓ ઓ કરતા રહેશો. રેવા દો, થોડા ઘાટા ઓછા પાડ, મારા જેવો અવાજ નથી તમારો કે એક વખત બોલે ને પૂરી થઈ જાય. બેટા, તને ખબર છે આ હું રોજ સવારમાં એમ કહું છું ને, રોજ સવાર સવાર 5 વાગ્યા કાગડો ક્યાં બોલે છે? પાકી વાત છે, આ રીચા બેનનો જ અવાજ લાગે છે કાગડા જેવો. હા 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 હા, સરસ સરસ. આજો મને કહે છે કે તમારો ઘાટો બેસી જશે. હા સાંભળો, તમે સાંભળો, આ તમારી વહુ ને તમે એ બંને છે ને પેલા ખબર કોયલ જોઈ લી, કોયલ એની જોડે કાગડી હોય એ જોઈ લી,
કાગડી બધું જોયેલું જ છે. જોયેલું છે ને, તો એ કાકા કરે ને એવો અવાજ છે. અને આજ પછી મારા ઘર તરફ જો કચરો આવ્યો ને તો કચરાની ગુણ ભરીને ઘરમાં નાખી જાય, કેવા નહીં આવું, સમજ્યા? અને સાંભળી જા બેન, આમ જો કચરો નહીં બેટા, કચરાનો ડબ્બો ફેંકી દે. આ જેટલો કચરો થાય ને બધો ન્યા નાખવા જાજે, કોથળા ભરી ભરીને. પછી જોઉં છું કે કઈ ફરિયાદ લઈને આવે છે. સ્વીટી આવતી કેમ નથી? આવશે તો ખરી ને. જઈ, અચાનક તે મને અહીંયા મળવા કેમ બોલાવી? હવે જો, એમાં એવું છે કે મને એમ લાગતું કે આપણા ઘરેથી કોઈ લગ્ન માટે માને, એટલે કંઈક રસ્તો તો વિચારવો જ પડશે. એક મિનિટ, એક મિનિટ, આ અચાનક પાછું લગ્નનું ભૂત કેમ સવાર થઈ ગયું? અને શું થયું, કેમ આવો વિચાર આવ્યો? આપણા ઘરે રોજે રોજ ઝઘડા થાય છે અને મારાથી આ વસ્તુ નથી જોવાતી, એટલે હું હવે આઈ પર થાઉં છું. હા ચેલ ચેલ, એટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. જો, તારા ઘરમાં તારા મમ્મીનો સ્વભાવ એવો અને મારા ઘરમાં મારા ભાઈ ભાભીનો, એ બંનેનો સ્વભાવ એવો. અમારી મા પહેલાં માનતી હતી, હવે તો એ પણ નથી માનતા. એટલે આમાં કેવું છે ખબર, એક જ સોસાયટીમાં રહીને આ બધું કરવું ને, એટલે થોડીક તકલીફ તો ઊભી થાય જ. અરે એમાં વાંધો શું છે યાર, હું સારો છોકરો છું, હું સારું કમાઉં છું, બીજું શું જોઈએ લોકોને? એ લોકોનો એ પ્રશ્ન આપણા બંનેનો નથી. એ લોકોનો પ્રશ્ન તો એ છે કે ભાઈ અમારા લોકો વચ્ચે ઝઘડા થાય છે તો તમે લોકો એકબીજા સાથે કઈ રીતના એડજસ્ટ કરશો. એ લોકો એ નથી સમજતા કે ઓલરેડી આપણા તો મન મળી જ ગયા છે. આપણને તો કઈ વાંધો છે જ નહીં ને, પછી એ લોકોને તો થોડા થોડા ટાઈમે મળતું રહેવાનું, એવું ક્યાં છે કે રોજે રોજ મળવું. હવે આમાં તો એક જ રસ્તો છે, આપણે બંનેને છે ને ભાગીને લગ્ન કરવા પડશે. શું ભાગીને લગ્ન? આ કેવી વાત કરે છે તું? એ સમજ ને યાર તું, કારણ કે તારા ઘરે ને મારા ઘરે એ લોકો પોતપોતાનું જ જોવે છે કે બંનેની વચ્ચે ઝઘડો થાય છે, એટલે બંને બસ આપણા લગ્નની વિરુદ્ધ જાય છે. મારાથી આ વસ્તુ નથી જોવાતી. ભાગીને લગ્ન કરશું ને તો સોસાયટીમાં આપણી ઇજ્જત શું રહેશે? અમે ક્યાં ઇજ્જત છે? તારા ઘરે પણ લોકો ઝઘડાડું, મારા ઘરે પણ. જેની હોય એની જોડે બસ કૂતરા બિલાડાની જેમ ઝઘડા કરકરે જ કરે છે. મનમાં આવે એવું જેને હોય એને કહી દે છે. યાર પણ તોય મને આ ઠીક નથી લાગતું. ભાગીને લગ્ન કરવાને એ યોગ્ય નથી, કારણ કે કાલ સવારે જો બધાને ખબર પડશે ને તો ન થવાનું થઈ જશે. અને આપણા બંનેના ઘરનાનો સ્વભાવ તો તને ખબર જ છે ને, તોય તું આમ કહે છે? અરે આપણે તો બંને ઘરે સમજાવીને જ લગ્ન કરવા છે, પણ એ લોકો છે સમજતા જ નથી, બસ પોતાની જીત પર અડેલા છે. એટલે આ વસ્તુને જોતા બસ મને તો એક જ રસ્તો દેખાય છે. પણ ડાયરેક્ટ અહીંથી આવી રીતે ભાગી જશું? ડાયરેક્ટ જ હોય ને, પછી એમને થોડી કહીને જવાનું હોય, કારણ કે કહેશું તો પછી એ લોકો જ કહેશે કે ના અમે તારા લગ્ન બીજે કરાવીશું. મેં તો મારા કપડાં કે કાંઈ નથી લીધું, તો એકવાર મને ઇન્ફોર્મ તો કરી દીધું હોત. આ તારા મગજમાં ચાલે છે તો તારા મગજમાં કઈ બીજો વિચાર હતો? મતલબ બીજો ને, મને આવો તો સડનલી ના જ વિચાર હોય કે ભાઈ ભાગવાની વાત થશે. બીજો એક રસ્તો મૂક્યો જ નથી યાર, નહીં તો મને પણ ભાગવું ના ગમે. ઇજ્જત, ઇજ્જત આમ પણ છે જ નહીં, હવે મૂકને બધું એમ નહીં. પણ ડાયરેક્ટ ભાગવા કરતા હું શું કહું છું, આપણે છેલ્લી વખત ઘરે ફોન કરી દઈએ તો આપણા બેમાંથી એક વ્યક્તિ ખાલી ઘરે ફોન કરશે ને તો એ વાત તો બે ઘરે ખબર પડી જ જવાની છે. તો તું જ ફોન કરી દે ને. જો હું ફોન કરું કે તું ફોન કરે એટલે એ લોકો શું કરશે, એકબીજાના ઘરે જશે અને ઝઘડો કરશે કે તમારા છોકરાએ આમ કર્યું, તમારી છોકરીએ આમ કર્યું. પણ તોય વાત તો ખબર પડવાની જ છે, એ લોકોને ખબર જ છે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો એ લોકો સમજતા જ નથી ને, એ લોકો પોતપોતાનું જ જોવે છે બધું. હા પણ આપણે બંને એક સાથે ઘરમાંથી ગાયબ થશું ને તો આમ પણ ખબર પડી જશે. એના કરતા એ જ સારું છે કે આપણે ઘરે ઇન્ફોર્મ કરી દઈએ. તું ઘરે ફોન તો લગાવ. હવે ગાંડી કોઈ ભાગવાની વાત થોડી ઘરે કરતું હશે. અરે યાર હું એમ નથી કહેતી, ફોન તો તારે છે ને ગમે તેમ કરીને કરવો જ પડશે. બોલ તું ક્યારે ફોન કરીશ? મારે તો નથી કરો, પણ તું એટલું બધું ફોર્સ કરે છે ને તો એકવાર લગ્ન થઈ જશે ને એની પછી હું ફોન કરીશ, ત્યારે તું પણ કહી દેજે, ત્યારે કઈ વાંધો નથી. સારું તો છે હવે. નહીં હજી ખમ, આ વસ્તુમાં છે ને પૂરેપૂરો પ્લાન કરવો પડે, અને જો આમાં કંઈ પણ ભૂલચૂક થઈ છે ને તો આ લોકો પાછા વચ્ચે આવશે અને આપણા લગ્ન પાછા ઊભા રહી જશે. હવે તું મને એ કે આ બધો પ્લાનિંગ કર્યો છે તો છાશું ક્યાં અત્યારે? હવે મેં મારા કાકાના છોકરાને વાત કરી છે અને એ આપણા સપોર્ટમાં છે, એટલે ચાલ આપણે એના ઘરે જ જઈએ સીધા. હા ચાલો. માથું જ દુખે ને, મગજ ઠંડો રાખતો, જ્યારે હોય ત્યારે બસ ગરમ જ થાય.
તમારો દીકરો છે કે કોઈ બીજાનો, કે તમને ખબર પણ નથી હોતી કે તમારો દીકરો ક્યાં છે? હવે તમારી બેન ગાયબ થઈ ગઈ, એમાં મારા દીકરાનો શું વાંક? શું વાંક એટલે? આ તમારો દીકરો મારી દીકરીને બગાડીને લઈ ગયો. પોતાની દીકરીને કંટ્રોલ માં ના રાખાય ને મારા દીકરાનો વાંક કાઢે છે. મેં તમારા દીકરાને નાજ પાડી હતી. તમારા જેવા ખાનદાન સાથે છે ને મારા દુશ્મન ની પણ કોઈ છોકરી કે છોકરાના લગ્ન ના કરાવું. અમે પણ નથી ઈચ્છતા કે તમારા ખાનદાન માં મારી છોકરી આવે, એટલે અમે પાછી લેવા આવ્યા છીએ. એ સ્વપ્ન જ નતો તમારા ઘરે આવવાનો. તે મને શું પૂછો છો? ક્યાં ગઈ તમારી દીકરી? ભાગી ગઈ હશે. આ ભાગી ગઈ ને એટલે જ કહેવા આવ્યા છીએ. આ તમારો છોકરો જે લખણ ખોટો છે ને, એને સમજાવો કે પાછી લઈ આવે. અરે મારો દીકરો તો છે ને એક નંબર નો હીરો છે, એટલે તો. હા સાગર, ઓલું કહેવત છે ને કે વન્ય કોણ વખાણે એની માં, એટલે આ વખાણે ના ઘર છોકરાને. તે વખાણવા જ પડે ને, મારે મારા દીકરાને વખાણવો પડે, એટલે તો તારી દીકરી લટોડી પટોડી થઈ ને કરતી આવતી હતી. એટલે તારી દીકરી નો વાંક છે? મારી દીકરીને ઘરનું આંગણું પણ નથી ઓળંગવા દીધું. આ તો તારો છોકરો એવો હતો ને, એટલે બગાડીને લઈ ગયો. સાંભળ, 12 કલાકમાં મને મારી છોકરી મારા ઘરમાં જોઈએ, નહીં પોલીસ કેસ કરીશ અને પોલીસને દંડક તને ખવડાવીશ. વિચાર કાકા, તે તો ખવડાવી તો જો આટલી છે ને આટલી કર નાખી. એ હું આટલી હોય ને આટલી ભલે થઈ જાવ, હાચે ભાઈ ભલે જાવ, પણ હું મારી છોકરીને લાવીને જ રહીશ. બસ કેવી ચૂપ થઈ ગઈ. અને હવે મારા વરની વાત સાંભળ, તારી છે ને બોબડી બંધ કર. તારી જીભમાં જ કરડા છે. મારા ભાઈ તો હારત માણસ છે. અબે હારત છે, અમે આખું ખાનદાન હારું છે. ખાનદાન ની વાત નહીં, તું એક જ ખરાબ. તારા ખાનદાન માં તું ખરાબ, તારી બહુ ખરાબ, તારો દીકરો ખરાબ ને તારી દીકરી. ઓ એનો એક મિનિટ, તમારો અવાજ છે ને નીચે રાખજો. એ તો તમારા દીકરાઓ કામ કરે છે ને ઉપર જતા તમે ફટફટ ફટફટ બોલો છો. શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ. એને શરમ આવતી નથી. એને કેને પકડીને રાખી દીને તારી બેનને કેવી રીતે ભાગી ગઈ. તમે છે ને તમારા દીકરાને સંસ્કાર જ નથી આપ્યા. જો સંસ્કાર આપ્યા હોત ને તો આવા પગલા ન ભરતે. સંસ્કાર તો તારી બેનમાં નથી, જો હોત તો ભાગી હોત મારા દીકરા સાથે. આમ પણ કહેવત છે ને સાગર, કે કમળો હોય ને એને પીળું જ દેખાય. એટલે માણસ કમળો થઈ ગયો છે એટલે એને બધા એવા જ દેખાય. બસ બસ, હવે તમે છે ને હિરલબેન એક શબ્દ નહીં બોલતા. તું પણ હવે ચૂપ રહેજે, એક શબ્દ નહીં બોલતી તું. હવે એ લોકો ભાગ્યા જ નથી, તમે લોકો એ બંને અને તે હોતે સાગર, તમે બધા એને ભાગવા માટે મજબૂર કર્યા છે. તો તમારે લગ્ન કરી દેવા જોઈએ ને બંને ના. બંને સારા હતા, સંસ્કારી હતા, એકબીજાને પસંદ કરતા હતા. તો પછી આનાથી વિશેષ દીકરાના મા બાપને શું જોઈએ? દીકરાના ઘરના વડીલોને બીજું શું જોઈએ? કે દીકરી જ્યાં સાસરે જાય તેને મનપસંદ સાસરું હોય, છોકરો સારો હોય, માણસો સારા હોય, બસ એવું જ ગોતતા હોય. અને એવા જ ગુણ અમારા ઘરમાં હતા. ફક્ત તમારી બેની ના સમજને લીધે તમે બંને એકબીજાની સાથે અંદરોન લડાઈ ઝઘડા કરતા હતા. પણ જો તમે બંને સમજી ગયા હોત અને પ્રેમથી રહ્યા હોત ને, તો તમારી દીકરી તમારી પાસે હોત અને અમારો દીકરો અમારી પાસે હોત, અમારો દીકરો તમારો જમાઈ હોત અને તમારી દીકરી અમારી પુત્રવધુ હોત અને બધા રાજી ખુશીથી રહેતા હોત. પણ આ ભાગી ગયા ને એ બરાબર જ કર્યું, કારણ કે જે ઘરમાં તમારા જેવા વડીલો રહેતા હોય ને ત્યાં છોકરા કોઈ દિવસ સુખી રહે જ નહીં.
હું તો એમ કહું સારું કર્યું ભાગી જા, અને એને તો ભાગવાની પહેલા જરૂર હતી, આ તો બહુ મોટા ભાગ્યા. અને હવે જો મને ખબર પડશે ને તો હું એને દર મહિને રૂપિયા મોકલતો રહીશ અને એમ કહીશ કે તમે આ નર્કમાં કોઈ દિવસ આવતા જ નહીં. જો તમારી જિંદગી સરખી રીતે જીવી હોય ને તો તમારો બંનેનો વાંક છે આમાં. સાચી વાત છે નરેશભાઈ, તમારી સાચી વાત છે. હા, દીકરીઓને જેટલા આપણે દબાણમાં રાખીએ ને એટલી જ આવી બધી સમસ્યા ઊભી થાય છે. અને મેઈન વાત તો એ છે કે માવતરે પોતાના દીકરા અને દીકરીનું ધ્યાન રાખવું જોઈએ. ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે મળે છે અને સામે પરિવાર કેવો છે. હું આ વાતની માફી માંગુ છું. ના, કેમ? તમે માફી નહીં માંગો, ભૂલ મારી પણ હતી. ચર્ચા ચર્ચી માં ને દેખા દેખી માં ને છોકરાનું સુખ જોયું જ નહીં. છોકરો સામા સુખી છે, સામા દુઃખી છે એ જોવા જ ના રહી. બસ એવું લાગ્યું કે તમારી દીકરીને પરણીને લાવશે એટલે આગળ દુઃખી. કારણ કે તમારી વહુ અને તમારા દીકરા સાથે મારી જે ભોળાચાલી થઈ હતી એ વાતને મેં મનમાં ઘર બનાવી દીધી. પણ આજે તમે મારી આંખ ઉગાડી દીધી. સાચી વાત છે, એ લોકો આજે જે ભાગ્યા છે ને એનું મુખ્ય કારણ આપણે લોકો જ છીએ. જો માની જ ગયા હોત તો એ લોકો ભાગત જ નહીં. એ લોકોએ તો એમના પ્રેમ વિશે આપણને જાણ કરી જ હતી, પણ આપણે મૂર્ખા સમજ્યા નહીં. તો પછી બીજા ભાઈ, હવે આ વેરજેર ભૂલાવીને જે આપણા દીકરા અને દીકરીએ કર્યું છે એને સ્વીકાર કરી લેવો જોઈએ. કેમ કે મને નથી લાગતું કે મારી દીકરી તમારા ઘરમાં દુઃખી થાય. મને પણ નથી લાગતું કે તમારી દીકરી અમારા ઘરને દુઃખી કરે. એ આવશે, એના પગલા ખૂબ જ સાગર, તને કઈ વાંધો નથી ને? ના, હવે બધું યોગ્ય છે તો મને આમાં કઈ વાંધો નથી. તો ચાલો મારી સાથે. કારણ કે ક્યાં છે, શું કરે છે અને તમે આ બધું મેં જે પ્લાન આપ્યો ને એ બધું મેં જ આપ્યો હતો. મેં જેને કીધું હતું તમે ભાગી જાઓ ને તો જ તમે સુખી રહો. બહુ સરસ, જીવનમાં પહેલું કામ એવું છે જે તમે સારું કર્યું. ચાલો હવે મારે મારા દીકરા અને વહુને મળવું છે. મને પણ મારી દીકરીને.